हेलो, हाय। अरे ચાલો, હેલો એવરીવન, કેમ છો બધા? પહેલા તો સોરી, આપણે કાલે મળી શક્યા નહોતા, પણ આજે આપણે એક કાલે જે જે બાકી રહી ગયું હતું એની આપણે કસર જે છે એ આપણે પૂરી કરી નાખવાની છે. માયસેલ્ફ અભિજીત સિંહ ઝાલા, વેલકમિંગ યુ ઓલ. હું અભિજીત સિંહ ઝાલા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. છેલ્લા ઘણા વર્ષોથી જીઓગ્રાફી અને કલ્ચર જેવા વિષયો ભણાવવાનો એક્સપિરિયન્સ અલગ અલગ સંસ્થાઓમાં ભણાવવાનો મારો અનુભવ છે, અને એ જ અનુભવથી આજે આપણે ભણી રહ્યા છીએ અને સમજી રહ્યા છીએ એક મસ્ત એવું એક વિષય જેને આપણે જીઓગ્રાફીના નામે ઓળખીએ છીએ. અને એમાં અત્યારે આપણે ગુજરાતની જીઓગ્રાફી ભણી રહ્યા છીએ, ગુજરાતનું ભૂગોળ સમજી રહ્યા છીએ. અને એ ગુજરાતના ભૂગોળમાં આપણે ઘણું બધું સમજી ગયા છીએ, ઓલમોસ્ટ 12 લેક્ચર, અને એ 12 લેક્ચરમાં અંદાજિત 18 કલાક જેટલું કામ આપણે કરી નાખ્યું છે. હા, એટલું તો હશે, એના કરતા વધુ હશે, રાઈટ? એટલું આપણે વર્ક જે છે એ વર્ક આપણે કરી નાખ્યું છે. કદાચ કેશોક સાહેબ અત્યારે અચાનક કેમ, તો આપણો લેક્ચર નોર્મલી 11 વાગ્યાનો હોય છે, પણ આજે આપણે વહેલા સ્ટાર્ટ કરી દીધું છે, જેથી કરીને આજે મારે તમને જે ભણાવવું છે એ બધા જીકે ફેક્ટ્સ છે. શું છે? એ બધા ફેક્ટ્સ છે, રાઈટ? અને એ ફેક્ટ્સ મારે તમને તમને બધા કવર કરાવવા છે. એક જ મિનિટ પૂરતી વેઇટ કરશો. ચલો, ઓકે, આઈ એમ હિયર. કેન યુ સી મી? મને સાંભળી શકો છો? અવાજ આવે છે? ઓકે, ચલો, આઈ કેન સી યોર કોમેન્ટ્સ. હું તમારી કોમેન્ટ્સ જોઈ શકું છું. ઇફ ઇઝ ધેર એની ડાઉટ, કોઈ ડાઉટ હોય, કોઈ પ્રશ્ન હોય તો તમે 100% પૂછી શકો છો, રાઈટ?
કાંઈ ક્વેશ્ચન હોય તો તમે ક્વેશ્ચન કરી શકો છો, પ્રશ્ન પૂછી શકો છો, અને ન હોય તો વધુ સારું. ઓકે ચાલો, ત્યારે તો મેં તમને કીધું એમ કે જીકે ફેક્ટ્સ જે છે, જીકે ફેક્ટ્સના ભાગરૂપે આજે આપણે જીઓગ્રાફીને સમજવાની છે. તો પહેલા તો લેટ્સ ક્રેક જીપીએસસી વિથ ઇન્ડિયાઝ લાર્જેસ્ટ લર્નિંગ પ્લેટફોર્મ એન્ડ દેટ ઇઝ અનએકેડમી. અનએકેડમી જે છે, તમને અને મને તો ખ્યાલ જ છે કે ઇન્ડિયાનું સૌથી મોટું આજે પ્લેટફોર્મ બની ચૂક્યું છે, છે ઘણા વર્ષોથી છે. અને આપણને અવસર મળ્યો છે, એક મોકો મળ્યો છે કે એની સાથે થઈ અને આપણે આ એક્ઝામો જે આવનારી છે એ આવનારી એક્ઝામોને આપણે પાસ કરી દઈએ, રાઈટ. અહીંયા શું તમને મળશે? તમને ડેઈલી લાઈવ ક્લાસીસ તમને મળશે, સ્ટ્રક્ચર કોર્સિસ તમને જોવા મળશે, લાઈવ ટેસ્ટ અને ક્વિઝ મળશે, રાઈટ. અને અલ્ટિમેટ અનલિમિટેડ એક્સેસ. ઇટ ડઝ મીન કે એક વખત તમે સબસ્ક્રિપ્શન લઈ લ્યો પછી જ્યાં સુધી તમારે જોવું હોય ત્યાં સુધી તમે રેકોર્ડેડ વિડીયોઝ જે છે, રેકોર્ડેડ વિડીયોઝ જે તમે તમારા ટાઈમથી તમારા સમયથી એને જોઈ શકો છો, રાઈટ. તો સારી વાત છે, સમજવા જેવી છે, લેવા જેવી છે. કદાચ જો પરચેસ કરવું હોય તો એની પ્રોસેસ પણ હું તમને સમજાવી દઉં. અલગ અલગ પ્લેટફોર્મ પર કોર્સિસ જે છે, કોર્સિસ અવેલેબલ છે. સાયન્સ એન્ડ ટેક, ક્વોલિટી, હિસ્ટ્રી, ઇંગ્લિશ, રિઝનિંગ, ક્વોલિટી એપ્ટિટ્યૂડ, પબ્લિક એડમિનિસ્ટ્રેશનની વાત કરીએ, મોક ટેસ્ટ છે, હાઉ ટુ રજિસ્ટર, અનએકેડમી જે છે એનું સબસ્ક્રિપ્શન કઈ રીતના લેવાનું છે. પહેલા તો તમે અનએકેડમીને ડાઉનલોડ કરી લીધી, ઇન્સ્ટોલ કરી દીધી છે, નામ નાખ્યું, નંબર નાખ્યું, બધું કમ્પ્લીટ કરી દીધું. પછી હવે ગેટ સબસ્ક્રિપ્શનના ઓપ્શનમાં જશો એટલે એક મહિનાનું સબસ્ક્રિપ્શન 1400 રૂપિયાનું છે, 3 મહિનાનું સબસ્ક્રિપ્શન 3500નું છે, 6 મહિનાનું સબસ્ક્રિપ્શન 5600નું છે, 12 મહિનાના સબસ્ક્રિપ્શનના 7000 રૂપિયા છે અને 24 મહિનાનું સબસ્ક્રિપ્શન 8400 રૂપિયાનું છે. આ બધા જ તમને જે ઠીક લાગે એમાં તમે AZ10 કોડ યુઝ કરશો એટલે તમને અંતે 10% ડિસ્કાઉન્ટ જે છે ડિસ્કાઉન્ટ મળશે. ધારો કે તમે 12 મહિનાનું સબસ્ક્રિપ્શન પેક પસંદ કર્યું છે તો 7000 રૂપિયા છે, એમાં તમને 10% ડિસ્કાઉન્ટ મળ્યું એટલે હવે તમારે કેટલા રૂપિયા થઈ ગયા, એટલે તમારા રૂપિયા થઈ ગયા 6300. પછી તમે રેગ્યુલર જો વિડીયો જોશો તો તમને ક્રેડિટ મળશે. તમે ક્રેડિટ બનાવશો, એ ક્રેડિટ તમે અપ ટુ 10%, રાઈટ, 10% કરતા 10% જેટલી ક્રેડિટ જે છે ક્રેડિટ તમે બનાવી શકો છો અને એ ક્રેડિટ જે છે ક્રેડિટનો પણ ઉપયોગ કરી શકો છો. એટલે બીજા 10% જેટલું ડિસ્કાઉન્ટ તમને મળવા પાત્ર છે અને 20% જેટલું અંદાજિત ડિસ્કાઉન્ટ થયું છે. ડિસ્કાઉન્ટ સાથે તમારું પેમેન્ટ જે છે એ પેમેન્ટ ઓછું થઈ જતું હોય છે, રાઈટ. કદાચ તમે બે વર્ષનું સબસ્ક્રિપ્શન પેક લ્યો છો તો પર મંથ 350 છે. જેટલું મોટું સબસ્ક્રિપ્શન પેક એટલું સસ્તું. જો પર મંથ 1400 છે, પર મંથ 1167 છે, પર મંથ 933 છે, પર મંથ 885 છે, પર મંથ 350 છે. કયું બેનિફિશિયલ છે આ? અને એટલા જ માટે હું તમને હંમેશને માટે કહેતો હોઉં છું કે 24 મહિનાનું સબસ્ક્રિપ્શન લેવું જોઈએ, રાઈટ. અને જલ્દીથી કોડ યુઝ કરી અને જલ્દીથી ભેગું થઈ જવાનું છે, રાઈટ. આજે આપણે શું ભણવું છે? આજે આપણે ભણવું છે ગુજરાતના અલગ અલગ તથ્ય, બરાબર. આજે જીઓગ્રાફીમાં હું તમને જે ભણાવતો હતો કંઈક, અને એ ફેક્ટ્સ જે છે બધા ફેક્ટ્સ કેવા હતા? ભૂપૃષ્ઠને લગતા હતા, એવી થિયરી હતી. આજના લેક્ચરમાં આજે આપણે ગુજરાતને 360 એંગલથી જોઈ લેવું છે. નાની નાની બધી જ ડિટેલ છે એ ડિટેલ્સને આપણે લઈ લેવી છે અને કેને કે પૂછાતા પ્રશ્ન જે છે પ્રશ્ન આપણે આજે સમજી લેવા છે. તો હું તમને પ્રશ્ન પૂછું છું, તમારે આન્સર આપવાનો છે. હું તમને પ્રશ્ન પૂછતો જઈશ, તમારે શું કરવાનું છે? તમારે માત્ર ને માત્ર આન્સર આપવાનો થાય છે. ચલો ક્વેશ્ચન નંબર 1, અને એ છે ગુજરાતની સ્થાપના ક્યારે થયેલ છે? ગુજરાતની સ્થાપના જે છે એ ગુજરાતની સ્થાપના ક્યારે થયેલ છે? કોણ કહેશે મને? આજે તમારે ટાઈપ કરવાનું વધુ છે. આજે હું તમને ક્વેશ્ચન પૂછીશ ને તમારે ટાઈપ કરવાનું છે, પણ બિલીવ મી ઇટ વિલ બી ઇન્ટરેસ્ટિંગ. હેલો હીર, વૈશાલી પટેલ એકદમ મસ્ત છું, કૃતિ હાય. ગુજરાત લોક સબસ્ક્રિપ્શન વિના કેટલું શીખી ગયો? ઘણું બધું શીખી ગયા છો. યસ, બધાના આન્સર છે સાહેબ. 1 મે 1960 ની તારીખ હતી અને દિવસ હતો અને સાલ હતી ત્યારે ગુજરાત નામનું રાજ્ય જે છે એ રાજ્ય અસ્તિત્વમાં આવ્યું હતું, રાઈટ. આવી રીતના કે ગુજરાત નામનું રાજ્ય જે છે એ રાજ્ય અસ્તિત્વમાં આવ્યું હતું 1 મે 1960 માં. ઓકે ચલો પ્રશ્ન પૂછું છું, 1 મે 1960 માં ગુજરાત કેમાંથી અલગ થઈ અને એક સ્વતંત્ર રાજ્ય બન્યું? હાય રચના, ચલો જલ્દી જલ્દી જલ્દી. આન્સર ઇટ, આન્સર ઇટ. યસ યસ યસ, બધાના આન્સર આવતા જાય છે અને બધાના આન્સર છે, લગભગના આન્સર છે, બધાના આન્સર છે કે સાહેબ બૃહદ મુંબઈમાંથી છૂટું પડીને. કેમાંથી છૂટું પડીને?
બૃહદ મુંબઈમાંથી છૂટું પડી અને ગુજરાત નામનું રાજ્ય અસ્તિત્વમાં આવ્યું હતું. ચલો હું તમને પ્રશ્ન પૂછું કે ગુજરાત નામનું રાજ્ય અસ્તિત્વમાં આવ્યું એ સમય દરમિયાન ગુજરાતની સ્થાપના સમયે ગુજરાતનું ઉદ્ઘાટન કોના હસ્તે થયું હતું? ગુજરાતનું ઉદ્ઘાટન કોના હસ્તે થયું હતું? બૃહદ મુંબઈ, યસ, એક્સેલન્ટ એક્સેલન્ટ. કેતાલી શાહ, મહારાષ્ટ્ર નહીં કહીએ, મહારાષ્ટ્ર અસ્તિત્વમાં ગુજરાતની સાથે આવે છે એટલે બૃહદ મુંબઈ હતું ને બૃહદ મુંબઈમાંથી ગુજરાત નામનું રાજ્ય અસ્તિત્વમાં આવે છે. યસ યસ યસ, રવિશંકર મહારાજના હસ્તે એનું ઉદઘાટન થાય છે. કોના હસ્તે? રવિશંકર મહારાજના હસ્તે એનું ઉદઘાટન થાય છે. ચલો તો આટલી આપણને ખબર પડી ગઈ. હવે તમને કહું ગુજરાતનું પ્રથમ કેપિટલ કયું હતું? પ્રથમ કેપિટલ કયું હતું? ગુજરાતનું પહેલું પાટનગર કયું હતું? ગુજરાતનું પહેલું પાટનગર કયું હતું? અથવા તમને એમ પ્રશ્ન પૂછે કે ગુજરાતના સ્થાપના બાદ ગુજરાતનું પાટનગર કયું હતું, તમને એમ થાય ગાંધીનગર, રાઈટ? પણ નહીં, આ આન્સર જે છે એ આન્સર છે અમદાવાદ. શું છે? અમદાવાદ. અમદાવાદ જે છે એ અમદાવાદ ગુજરાતનું કેપિટલ હતું, રાઈટ? ગુજરાતનું કેપિટલ કયું હતું? ગુજરાતનું કેપિટલ અમદાવાદ હતું. એક્સેલન્ટ એક્સેલન્ટ. કોણ મને કહેશે ગાંધીનગર કેપિટલ ક્યારે બન્યું? ગાંધીનગર કેપિટલ ક્યારે બન્યું? ગાંધીનગર કેપિટલ ક્યારે બને છે? કોણ મને કહેશે? અમદાવાદ અમદાવાદ 1971. કિંજલબા જાડેજાનો આન્સર છે કે 1971 ની સાલ હતી અને એ સમય દરમિયાન ગાંધીનગર જે છે એ ગાંધીનગર કેપિટલ બન્યું. ઓકે, ચાલો. કદાચ તમારે તારીખ જોતી હોય તમને કહી દો 11 ફેબ્રુઆરી ઈસવીસન 1971 ના દિવસે ગાંધીનગર જે છે એ ગાંધીનગર એક પાટનગર તરીકે અસ્તિત્વમાં આવ્યું હતું, રાઈટ? ચલો હવે તમને એવું પ્રશ્ન પૂછું છું, ગુજરાતનો સ્થાન સીમા વિસ્તાર શું છે? આજે 2 કલાક લેક્ચર લેવો છે, તમારે વધુ લખવાનું છે, મારે ખાલી તમને પૂછવાનું છે, તમારે આન્સર આપવાના છે. બિલીવ મી, ઘણું બધું આપણે જાણી જશું, ઘણું બધું આપણે શીખી લેશું અને આજના લેક્ચરમાં જે આપણે ભણીએ છીએ એમાંથી 110% જ્યારે તમારી એક્ઝામ આવશે ત્યારે 1-2 ફેક્ટ્સ હશે અને હશે. ચલો ઓકે. બધાએ કીધું કે સાહેબ ભારત જે છે ને એ ભારત નામના દેશમાં, ભારતથી અથવા તો ભારતમાં ક્યાં આવેલું છે? ભારતમાં પશ્ચિમે આવેલું છે. ક્યાં આવેલું છે? ભારત દેશમાં પશ્ચિમે આવેલું એક રાજ્ય છે જે 20.1 ઉત્તરી અક્ષાંશથી શરૂ કરી અને 24.7 ઉત્તરી અક્ષાંશ વચ્ચે આવેલું છે. સાહેબ તો પૂર્વ રેખાંશની પણ વાત કરો કે રેખાંશો કયા કયા છે? 20 થી 24 અને 68 થી 74 ની વાત છે. 68 થી 74 પૂર્વ રેખાંશ વચ્ચે આપણું રાજ્ય જે છે રાજ્ય અસ્તિત્વમાં આવેલું છે. પ્રશ્ન કદાચ એમ પણ પૂછે તમને કે સાહેબ આ કયા સાગરને છેડે આવેલું છે, તો સાગરને કિનારે આવેલું છે. તમારે કહેવાનું છે અરબ સાગરને કિનારે આવેલું છે. કેના કિનારે આવેલું છે? અરબ સાગરના કિનારે આવેલું આ એક રાજ્ય છે. ઇઝ ધીસ ક્લિયર? યસ યસ, વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ. ચલો ત્યારે સ્થાન સીમા વિસ્તાર તમને ખબર છે, બધાને ખબર છે. હું તમને પ્રશ્ન પૂછતા જાઉં છું, તમારે મને ખાલી આન્સર આપવાનો છે. આટલું જ આજે આપણે કરવાનું. ચલો આન્સર આપો કે કર્કવૃત જે છે એ કર્કવૃત ગુજરાતના કયા ભાગમાંથી પસાર થાય છે? કર્કવૃત ગુજરાતના કયા ભાગમાંથી પસાર થાય છે? અરબ સાગર, યસ, ઓકે ઓકે. ઉત્તર, મધ્ય 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 વાળા બધા ખોટા. ગુજરાતના ઉત્તર ભાગમાંથી કર્કવૃત રેખા પસાર થાય છે. કદાચ તમે ગુજરાતનો મેપ જોયો હોય ને તો એ ગુજરાતના મેપમાં આપણું કર્કવૃત જે છે એ કર્કવૃત ક્યાંથી પસાર થાય છે? ઉત્તરમાંથી પસાર થાય છે, રાઈટ? મધ્યમાંથી તો સાહેબ યાદ રાખજો ભારતની મધ્યમાંથી પસાર થાય છે. ગુજરાતની વાત કરવામાં આવે ત્યારે એ ઉત્તરમાંથી પસાર થાય છે. ચલો સાહેબ કેટલા જિલ્લાઓ કર્કવૃત પર આવેલા છે? કર્કવૃત પર આવેલા જિલ્લાઓની સંખ્યા કેટલી છે? ઓકે, સૂત્ર આપો કર્કવૃતનું. ચલો હું સૂત્ર લખી નાખું છું, તમે તમારી રીતના એને એલોબરેટ કરી નાખજો અને હું તમને સૂત્ર આપું છું. કપ હતો અને એક કપમાં ગાંધી સાહેબને ચા દીધી હતી. કોને ચા દીધી હતી? ગાંધી સાહેબને ચા દીધી. ગાંધી સાહેબ એ ચા પી લીધી હતી. કપમાં ગાંધી સાહેબે ચા પીધી, બરાબર? તો એમાં કચ્છ, ત્યારબાદ પાટણ, ત્યારબાદ મહેણો,
ત્યારબાદ ગાંધીનગર, ત્યારબાદ સાબરકાંઠા, ત્યારબાદ અરવલ્લી, આ બે ને એક એક ગણવાના છે. કયા કયા છે? કયા કયા છે બોલો જલ્દી. યસ, કચ્છ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી. વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. ડન ડન ડન. ખૂબ સરસ, ખૂબ સરસ. ચાલો મને તમે કહેશો કે ગુજરાત જે છે એ ગુજરાત કયા કટિબદ્ધમાં આવેલું છે? ગુજરાત કયા કટિબદ્ધમાં આવેલું છે? જવાબ દેવા માંડો ફટાફટ. કટિબદ્ધ નો આન્સર આપી દો, પછી તમે મને કહેજો કે ક્ષેત્રફળની દ્રષ્ટિએ ગુજરાત ભારતનું કેટલામાં નંબરનું રાજ્ય છે? ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનું કેટલામાં નંબરનું રાજ્ય છે? કુલ ક્ષેત્રફળ કેટલું છે? ભારતની ભૂમિના કેટલા ટકા જેટલો ભાગ રોકે છે? આ બધા આન્સર આપો. ઓકે, પહેલો આન્સર આવી ગયો છે બધાનો સાહેબ, ઉષ્ણ કટિબદ્ધમાં આવેલું આ એક રાજ્ય છે. કયા કટિબદ્ધમાં? ઉષ્ણ કટિબદ્ધમાં. પણ ફ્રેન્ડ્સ, અહીંયા આપણે કેવું પડશે, ઉષ્ણ કટિબદ્ધ છે, સાચી વાત છે, મેજર ભાગ એનો ઉષ્ણ કટિબદ્ધમાં છે, પણ સાથે સાથે સમશીતોષ્ણમાં પણ આવેલું છે. રાઈટ, સમશીતોષ્ણમાં પણ આવેલું છે. કારણ કે આપણે જોયું હતું કે ગુજરાત નામનું રાજ્ય જે છે એ ગુજરાત નામના રાજ્યના ઉત્તરેથી એક રેખા પસાર થતી હતી, જેને આપણે કહીએ છીએ કર્કવૃત્ત. અને કર્કવૃત્ત જ નક્કી કરે છે, શું નક્કી કરે છે, એ બે વૃત્ત, બે અલગ અલગ ઉત્તર ગોળાર્ધમાં બે અલગ અલગ કટિબદ્ધોને નક્કી કરે છે. કર્કવૃત્તની ઉત્તરનો ભાગ એટલે એને આપણે કહીએ છીએ સમશીતોષ્ણ કટિબદ્ધ. કર્કવૃત્તની દક્ષિણનો ભાગ એટલે એને આપણે કહીએ છીએ ઉષ્ણ કટિબદ્ધ. આપણે કહી દીધેલું છે. વાહ ભાઈ વાહ, હિતેશ પ્રજાપતિ, વેરી ગુડ આન્સર, વેરી ગુડ આન્સર. આન્સર તમારો હિતેશ પ્રજાપતિનો આન્સર એકદમ ખોટો છે. પટેલ મયુરી, એકદમ ખોટા છો તમે. ચલો, દીપક ભલગામા, પટેલ અંજુ, ઉમા, ત્યારબાદ જાડેજા વિશ્વરાજસિંહ, સુજાનતા કાપડિયા, ત્યારબાદ બેલીમ, ત્યારબાદ દિલીપભાઈ, પ્રીતિ પટેલ, નિધિ, વૈશાલી પટેલ, રાજશ્રી, ગુજરાત લોગ, પટેલ શ્વેત, બધાના આન્સર ખોટા છે. છ આવશે. ક્ષેત્રફળ પહેલા તમને કહી દઉં, ગુજરાતનું ક્ષેત્રફળ જે છે એક ક્ષેત્રફળ છે 196,024 વર્ગ કિલોમીટર, એટલે કે કિલોમીટર સ્ક્વેર. રાઈટ, 196,024 વર્ગ કિલોમીટર જેટલું ક્ષેત્રફળ ગુજરાત ધરાવે છે. હવે જોજો, ક્ષેત્રફળની દ્રષ્ટિએ ગુજરાતની વાત કરવામાં આવે તો ક્ષેત્રફળની દ્રષ્ટિએ ગુજરાત નામનું રાજ્ય જે છે કોને કોને છોડીને, જો પહેલા રાજસ્થાન હતું, આજે પણ રાજસ્થાન પહેલા નંબરે છે. સૌથી પહેલા નંબરે કયું છે? રાજસ્થાન. ત્યારબાદ કયું છે? એમપી એટલે કે મધ્યપ્રદેશ. પછી કયું છે? તો કે મહારાષ્ટ્ર. રાઈટ, મહારાષ્ટ્ર. પછી કયું છે? તો કે ઉત્તર પ્રદેશ. ઉત્તર પ્રદેશ પછી કયું હતું? તો કે અહીંયા હતું એક સમયે જમ્મુ કાશ્મીર. હેને, એક સમયે અહીંયા જમ્મુ કાશ્મીર હતું, પણ હવે ગુજરાત સીધું આવી જશે. રાઈટ, હવે સીધું ગુજરાત આવી જશે. એટલે ઘણાએ છઠ્ઠું કીધું, ઘણાએ પાંચમું કીધું, ઘણાએ એક એક કીધું, ઘણાએ બે કીધા. આવું કેમ કરો છો ભાઈ? રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને ગુજરાત. રાઈટ, જમ્મુ કાશ્મીરનો સમાવેશ થશે નહીં. જમ્મુ કાશ્મીર નીકળી ગયું ને. જમ્મુ કાશ્મીર એક રાજ્ય હતું, એના બે ભાગ થઈ ગયા. કેટલા ભાગ થઈ ગયા? બે ભાગ થઈ ગયા. ઓકે, હું તમને બહુ સરસ રીતના આ જમ્મુ કાશ્મીર પર આપણે એક ડિબેટ કરીશું, અને એ જમ્મુ કાશ્મીર જે છે એ જમ્મુ કાશ્મીરમાં આપણે બહુ સરસ રીતના હું તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ. ખાસ કરીને જે આપણે સમજવું છે એ સમજવું છે કે આ જમ્મુ કાશ્મીર જે છે એ જમ્મુ કાશ્મીર પહેલાથી લઈને આજ દિવસ સુધી એનો જે એક રાજનીતિક ઇતિહાસ રહ્યો છે એ કેવો રહ્યો છે? રાઈટ, એ ડોગરા કમ્યુનિટીના રાજા હોય તોય ભલે, કે ઓમર અબ્દુલ્લા હોય તોય ભલે, કે ઓમર અબ્દુલ્લા કરતા પણ આગળ એક વ્યક્તિ હતો, કદાચ તમને ખ્યાલ હોય તો, ખ્યાલ ના હોય તો મને નથી ખબર, પણ એક વ્યક્તિ હતો જેનું નામ હતું શેખ અબ્દુલ્લા. કોણ હતા? શેખ અબ્દુલ્લા. કોઈને ખ્યાલ છે શેખ અબ્દુલ્લા વિશે? હા, ઘણા સાતમું કીધું, ઘણા છઠ્ઠું કીધું, પણ યાદ રાખજો પાંચમા ક્રમે, છઠ્ઠા ક્રમે એક સમય હતું, પાંચમા ક્રમે આવી ગયું. હે ને,
આ શેખ અબ્દુલ્લા જે છે એ શેખ અબ્દુલ્લા કોના પપ્પા હતા ખબર છે? અત્યારે તમને ખ્યાલ હોય તો એક કેસ ચાલુ છે, રાઈટ? શેખ અબ્દુલ્લા જે છે એ શેખ અબ્દુલ્લા ના પુત્ર અને એના પુત્રના પુત્ર. હવે પુત્રના પુત્રનું નામ લખી દઉં, ચાલો ઓમર અબ્દુલ્લા. ઓકે, એના પિતાનું નામ જણાવો તમે, એના પિતાનું નામ જણાવો. ગાંધી કેસ લડવા ગયા હતા કે ઈ? નહીં 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 નહીં, યસ. અને એ છે ફારૂક અબ્દુલ્લા. કોણ છે? ફારૂક અબ્દુલ્લા, બરાબર ને? રાઈટ. હવે તમને સમજાવું કે આ શેખ અબ્દુલ્લા જે છે ને, શેખ અબ્દુલ્લા એક મુસ્લિમ હતા. સમજવા જેવી વાત છે, બહુ સરસ એવી એક વાત છે. કદાચ ન જાણતા હોય તો તમને અત્યારે, આપણે ભલે ગુજરાતમાંથી, પણ હું તમને સમજાવું કે એક સમય એવો આવ્યો કે ઈસવીસન 1946-47 નો સમય, ભારત પાકિસ્તાનના ભાગલા થતા હતા અને માઉન્ટ બેટન જે છે, માઉન્ટ બેટન યોજના આવી અને પાકિસ્તાન જે છે એ પાકિસ્તાન અલગ થઈ ગયું, રાઈટ? અને એ પાકિસ્તાન જે છે એ પાકિસ્તાન એક રાજ્યની માંગ કરતું હતું. કેની માંગ કરતું હતું? પાકિસ્તાન એક રાજ્યની માંગ કરતું હતું, બરાબર? ગમે એમ કરી અને આ રાજ્ય એને હથલાવી લેવું હતું. એની પાછળનું કારણ જે છે એ એકદમ વાજિબ હતું. કારણ કે પાકિસ્તાન જે છે એ પાકિસ્તાન શું વિચારતું હતું કે આ સિંધ આપણામાં આવી ગયો છે, આ બલુચિસ્તાનનો વિસ્તાર આપણામાં આવી ગયો છે, રાઈટ? અને હવે જો આ કદાચ જમ્મુ કાશ્મીરનો આ ભાગ આપણામાં આવી જાય ને, તો અહીંયા પાકિસ્તાનની મહત્વકાંક્ષા એ હતી કે મુસ્લિમ કમ્યુનિટી જે છે એ મુસ્લિમ કમ્યુનિટીનું વર્ચસ્વ વધુ છે, મુસ્લિમ કમ્યુનિટી વધુ છે ત્યાં, રાઈટ? મોર દેન 70% મુસ્લિમ આબાદી હતી ત્યાં જમ્મુ કાશ્મીરમાં. મોર દેન 70%, 70% કરતા વધુ ત્યાં મુસ્લિમ આઝાદી હતી, આબાદી હતી, બરાબર? અને એમાં અહીંયા જમ્મુ જે છે એ જમ્મુમાં એક રાજા જે છે એ રાજા શાસન કરતા હતા અને એ ડોગરા કમ્યુનિટીના રાજા, અને એ રાજાનું નામ બધાને ખબર છે અને એમનું નામ હતું હરિસિંહ. કોણ હતા? હરિસિંહ, રાઈટ? હવે વિલીકરણ પત્ર ઉપર સાઈન કરવાની વાત કરી, હરિસિંહે ચોખ્ખી ના પાડી દીધી, બરાબર? આપણા માટે સૌથી અઘરી બાબત આ બનવાની હતી. જમ્મુ આપણે જુનાગઢને તો ગમે એમ કરીને લઈ લેવાના હતા, હૈદરાબાદને ઓપરેશન પોલો કરીને ગમે એમ કરીને લઈ લેવાના હતા, પણ આને કઈ રીતના લઈ શકીએ એ થોડીક તકલીફ વાળી વાત હતી, રાઈટ? અને હવે શું થતું હતું? હવે વીપી મેનન જે છે એ વીપી મેનન હરિસિંહ પાસે જતા, હરિસિંહ પાસેથી પાછા આવતા, હરિસિંહ પાસે જતા, હરિસિંહ પાસેથી પાછા આવતા. સમજવા જેવી વાત છે. અને આ હરિસિંહ જે છે એ હરિસિંહ ક્યારે ખોલ ન દેતા, બરાબર? હરિસિંહ નો અંગરક્ષક હોય, હરિસિંહના જે વ્યક્તિઓ કામ કરતા એમ કહી દે કે ભાઈ રાજાના પેટમાં દુખે સાથ નહીં આવે, રાજાના માથું દુખે સાથ નહીં મળે, કાલે મળશે, પરમદી મળશે, રાઈટ? અને આ હરિસિંહ જે છે એ હરિસિંહ શું કરવા માંગતા હતા કે આપણે જોઈએ પેલા તો કઈ રીતના આપણે ક્યાં જવું છે. હરિસિંહને પાકિસ્તાનમાં ભળવું નહોતું, એ વાત ફાઈનલ છે. અને હરિસિંહ જે છે એ હરિસિંહ જો કદાચ ભારતમાં ભળી જાય તો એનું રાજસ્વ વહ્યું જાય, એની પાસેથી રાજસત્તા વહી જાય, એને પોસાય એવું નથી. અને એ સમય દરમિયાન આ જ વેલીમાંથી, કાશ્મીરની વેલીમાંથી એક વ્યક્તિ પેદા થયો, એક વ્યક્તિ જે છે એ વ્યક્તિ વિશેષનો જન્મ. અને જન્મ તો બહુ 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 ટાઈમ પહેલા થયેલો, પણ કે ને કે ભાઈ એક એવી વ્યક્તિ કે જેને હકીકતમાં કાશ્મીરની આખે આખી પરિસ્થિતિ પરિવર્તિત કરવાની ક્ષમતા ધરાવતો હતો, જેનું નામ હતું શેખ અબ્દુલ્લા, રાઈટ? અને આ શેખ અબ્દુલ્લા જે છે, આ શેખ અબ્દુલ્લા જે છે એ શેખ અબ્દુલ્લા આ હરિસિંહ વિરોધ વાત કરતો હતો. હરિસિંહને કહે કે ભાઈ હકીકતમાં આવું ન હોવું જોઈએ, રાઈટ? જનગણના થવી જોઈએ, અહીંયા સ્વતંત્ર રીતના એક ચૂંટણી થવી જોઈએ. હરિસિંહ અને શેખ અબ્દુલ્લા બંનેના વિચારો અલગ હતા. અને આ શેખ અબ્દુલ્લા જે છે એ વેલીમાં ખૂબ ફેમસ થઈ ગયો હતો, એટલે કે કાશ્મીરના પાર્ટમાં એ ખૂબ એટલે ખૂબ ફેમસ થઈ ગયો હતો, રાઈટ? અને આ શેખ અબ્દુલ્લાને ત્યાંની કમ્યુનિટી જે છે એ કમ્યુનિટી માનતી હતી. પણ યાદ રાખજો, યાદ રાખજો એક વાત કે મુસ્લિમ લીગનો આ સખ્ત વિરોધ હતો, વિરોધી હતો. મુસ્લિમ લીગ જે છે એ મુસ્લિમ લીગનો આ સખ્ત વિરોધી હતો. એને મુસ્લિમ લીગ જરાય નહોતી પસંદ. ની પાછળનું કારણ એ હતું કે એ હિન્દુસ્તાન જે ભૂમિ પર રહે છે, જે ભૂમિ પર રહેવાનો છે, એ ભૂમિ કોઈ ધર્મના બેઝ પર નહીં, માત્ર ને માત્ર ત્યાંની સ્થાનિક પ્રજા નક્કી કરે એવી રીતના એ જમીન જે છે એ જમીનનો ફેસલો થવો જોઈએ, રાઈટ? તો હવે શું થાય છે કે હવે આ મુસ્લિમ લીગ જે છે એ મુસ્લિમ લીગ શેખ અબ્દુલ્લાને દબાવવાની વાત કરે છે. પછી શેખ અબ્દુલ્લા જે છે એ શેખ અબ્દુલ્લા એની રીતના કામ કરતા હોય છે, એની રીતના એ કાર્યમાં આગળ વધે છે. શેખ અબ્દુલ્લા જે છે એ હરિસિંહનો વિરોધ કરે અને વેલીમાં એકમાત્ર વ્યક્તિ એવું કહી શકીએ કે જે વ્યક્તિ હકીકતમાં ફેમસ થઈ ગયા હતા, કે જેનું લોકો માનતા, ત્યાંની મુસ્લિમ આબાદી જેટલી હતી બધું શેખ અબ્દુલ્લા કેટલું કરતી હતી, બરાબર? અને અંતે હરિસિંહે એમને જેલમાં પૂરી દીધા હતા. હરિસિંહ શું કર્યા? એમને જેલમાં પૂરી દીધા, બરાબર? અને પછી શું થાય છે કે પછી અચાનક જ તે પાકિસ્તાન તરફથી
હજારોની સંખ્યામાં ઘુસપેઠ કરવામાં આવે છે, ત્યાંના જે આતંકવાદીઓ હતા, ત્યાંના જે સૈનિકો હતા એ બધાને તૈયાર કરવામાં આવે છે અને આખે આખા વિસ્તારને કબજે કરવા માટે મોકલવામાં આવે છે. અને આ આખે આખી જે હું તમને ઘટના કહું છું એ પાકિસ્તાને યુએનની સામે સ્વીકારેલી છે, રાઈટ, યુએનની સામે સ્વીકારેલી છે, બરાબર. પછી શું બનશે? પછી કઈ નહીં સાહેબ, આ આખી આખી પાકિસ્તાનની ટીમ જે છે પાકિસ્તાનની ટીમ અંદર ઘૂસી ગઈ અને એ સમય દરમિયાન હરિસિંહ જે છે એ હરિસિંહને પોતાની સેના પર ભરોસો હતો, પણ એ સેનાના જે સેનાપતિ હતા એ સેનાપતિ એમ કહેતા હતા કે ભાઈ આપણે સેના પર ભરોસો રાખીએ છીએ ખરી, પણ આ સેનામાં 50% આબાદી મુસ્લિમ કમ્યુનિટીની છે અને સૈનિક જે છે એ સૈનિક ખૂબ નાનો હોય છે. એ સૈનિકને કોઈ લાલચ આપવામાં આવે તો એ તરત એ લાલચ જે છે એ લાલચને વરી જતો હોય છે. અને બને છે પણ એવું કે જ્યારે યુદ્ધ થાય છે થોડાક જ ટાઈમમાં, લગભગ બીજે કે ત્રીજે તે દિવસે આ આખે આખી 50% જે સેના હતી, 50% મુસ્લિમ લોકો હતા, એ કેની તરફ ભરી ગયા હતા? આની તરફ ભરી ગયા, સમજાય ગયું. પણ આ હરિસિંહ જે છે એ હરિસિંહના સેનાપતિ, કોઈને કદાચ નામ ખ્યાલ હોય તો કેજો. જવાહરલાલ નેહરુ તેના સગા ભાઈ હતા. ઓકે, રાજા હરિસિંહ. ચલો લખજો, કોઈને ખ્યાલ હોય તો નામ આપજો. ઓકે, હું આગળ વધુ. ચલો તો આ આખે આખું ડિસ્કશન જે છે એ ડિસ્કશન આપણે કરવું છે જ્યારે હું તમને સમજાવીશ. શું સમજાવીશ? ઓકે, હું તમને જ્યારે 370 સમજાવીશ, હું તમને જ્યારે ખાસ કરીને જમ્મુ કાશ્મીર સમજાવીશ ત્યારે આને વિસ્તૃતથી સમજાવીશ, કઈ રીતના એનો પ્લાન શું હતો. મારી પાસે બધી એની 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 પ્રૂફ કોપી છે, રાઈટ, મારી પાસે મેં બધું ડાઉનલોડ કરીને રાખ્યું છે. ઘણા બધા તમે કદાચ એમ કહો કે સાહેબ વિલીકરણ પત્ર જે છે, વિલીકરણ પત્ર મને તમે વાંચીને દેખાડો, તો હું તમને વાંચીને દેખાડીશ કે મહાધિરાજ, બરાબર, તિબેટ કે રાજા, અને એ તિબેટની બધો વિસ્તાર એ ડોગરા કમ્યુનિટીના રાજા રાજા હરિસિંહના અંતર્ગત આવતો હતો. તો એ શું નામ, કઈ રીતના, એ બધું આપણે જ્યારે એ ભણીએ ત્યારે ભણીશું. ઇન્ટરેસ્ટિંગ છે, બહુ મજા આવી વાત છે. ચલો તો 196,024 વર્ગ કિલોમીટર જેટલું ક્ષેત્રફળ ધરાવતું ભારત, ગુજરાત, ભારતમાં 5મા સ્થાને છે. યાદ રાખજો, જમ્મુ કાશ્મીર જે છે જમ્મુ કાશ્મીર નીકળી ગયું છે, અહીંયાથી આપણે અહીંયા પહોંચ્યા છીએ, તો કાંઈ વાંધો નહીં, એક લેક્ચર સ્પેશિયલ આના પર રાખીશ, બરાબર. તો રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, યુપી અને ગુજરાત વગેરે જેવા. તમે એમ કહો સાહેબ કેટલા ટકા? ભારત જે છે એ ભારતનું 6.19% જેટલું ક્ષેત્રફળ જે છે એ ક્ષેત્રફળ કોણ રોકે છે? આપણું ગુજરાત નામનું રાજ્ય જે છે એ ગુજરાત નામનું રાજ્ય રોકે છે. ચલો, વેરી નેક્સ્ટ ક્વેશ્ચન ઓન યોર સ્ક્રીન, એન્ડ ક્વેશ્ચન ઇઝ કે સાહેબ ગુજરાત જે છે એ ગુજરાતને કેટલા કિલોમીટરનો દરિયા કિનારો મળેલો છે? ગુજરાતને કેટલા કિલોમીટરનો દરિયા કિનારો મળેલો છે? ચલો આન્સર ઇટ, આન્સર ઇટ, આન્સર ઇટ. 6.19 સોલંકી ચિરાગ, એક્સેલન્ટ. ચલો દરિયા કિનારા પછી કહેજો, ગુજરાતની ઉત્તર દક્ષિણની લંબાઈ શું છે? પૂર્વ પશ્ચિમની લંબાઈ શું છે? આજે તમારે લખવાનું છે, મારે પૂછવાનું છે. ઓકે, પ્રશ્નના આન્સર આપવા માંડ્યા છે કે સર આ લેક્ચરની પીડીએફ ક્યાંથી મળશે? ક્યાંયથી નહીં મળે, પીડીએફ છે જ નહીં ભાઈ, પીડીએફની મામરી ગઈ. ચલો, 2933 કિલોમીટર. એ ભાઈ, એ કોને કર્યું, કોને કર્યું, કોને કર્યું? રોહિતભાઈ, રોહિતભાઈ એમ ન કરો ભાઈ, એને ભાઈ ગુજરાત નહીં, ભારતની પૂર્વ પશ્ચિમની લંબાઈ કીધી તમે, ખમ્યા કરો, ઓ એવું નહીં કરવાનું. ચલો, 1600 કિલોમીટર જેટલું ક્ષેત્રફળ જે છે, સોરી, 1600 કિલોમીટર જેટલો દરિયાઈ હદ જે છે દરિયાઈ હદ ગુજરાત ધરાવે છે, 990 માઇલ જેટલો દરિયા કિનારો ગુજરાતને છે, બરાબર. ગુજરાતની પ્રાદેશિક દરિયાઈ સીમાની વાત કરીએ તો એ 12 નોટિકલ માઇલ છે, અકોર્ડિંગ ટુ હુમ? અનક્લોઝ. યાદ કરો, આ ભણાવી દીધું છે મેં તમને લાસ્ટ લેક્ચરમાં. મેં તમને કીધું હતું યુનાઇટેડ નેશન કન્વેન્શન ઓન લો ઓફ સી, એના દ્વારા નક્કી કરવામાં આવેલી ગાઈડલાઈન પ્રમાણે 12 નોટિકલ માઇલ એટલે પ્રાદેશિક સીમા થશે. ઉત્તર દક્ષિણની લંબાઈ પ્રશ્ન પૂછવામાં આવ્યો તો 590 કિલોમીટર છે, જ્યારે પૂર્વ પશ્ચિમની લંબાઈ પૂરેપૂરા 500 કિલોમીટર જેટલી છે, રાઈટ. ચલો, કમ્પ્લેટ. આ તો બધાને આવડે એવું હતું. હું તમને એમ પ્રશ્ન પૂછું કે સાહેબ ગુજરાત એક એક દેશ સાથે સરહદ બનાવે છે જેને આપણે આંતરરાષ્ટ્રીય સરહદ કહેશું,
કોની સાથે બનાવે છે? આંતરરાષ્ટ્રીય સરહદ કેની સાથે બને છે? તમે તરત કહેવાના કે સાહેબ આ તો પાકિસ્તાન સાથે છે, આમાં 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 કઈ કઈ બોલવાની જરૂર નથી. 512 કિલોમીટરની સરહદ છે સાહેબ, આને 24 પેરેલલ પણ કહીએ છીએ, આને આપણે રેડ ક્લિફ લાઈન પણ કહીએ છીએ. આટલું બધાને ખબર છે. હું પ્રશ્ન પૂછું તમને, તમારે આન્સર આપવાનો છે. એ પ્રશ્ન એ છે કે ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કયો ક્ષેત્રફળની દ્રષ્ટિએ? ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કયો છે? ચલો વેરી ગુડ, બધાનો આન્સર છે સાહેબ કચ્છ થાય. અમને એવું લાગે કચ્છ છે, તો આટલા બધા લોકોને કચ્છ લાગતું હોય તો એ કચ્છ જ હોય, એમાં કઈ ઘટે નહીં છે. ઘટે તો ખાલી શું ઘટે? જિંદગી ઘટે. ચલો ત્યારે ડેટા જ ભેગા કરવાના છે. તમને પ્રશ્ન પૂછું છું ગુજરાતની મહિલાઓ વિશે, ગુજરાતની મહિલાઓ વિશે, બરાબર ને? આજનો લેક્ચર એટેમ્પ કરશો એટલે તમને ગુજરાત વિશે મેક્સિમમ તથ્ય મળી જશે. અને એ પ્રશ્ન છે ગુજરાતના પ્રથમ રાજ્યપાલનું નામ જણાવો. મહિલાઓ, મહિલાઓની વાત છે. ગુજરાતના પ્રથમ મહિલા રાજ્યપાલનું નામ જણાવો. ચાલો ઓકે, ચલો 97 છોકરાઓ છે, કાંઈ વાંધો નહીં. એ આનંદીબેન પટેલ નહીં, એ નિકિતાબેન નહીં, નહીં નહીં નહીં, એ વિદ્યાલક્ષ્મી પંડિત નું આવે. જાડેજા રવિરાજ સિંહ કેમ આમ કરો છો? મનીષા બારિયાનો સાચો આન્સર છે, અને જોઈ લો એ જ છે ને. હા, શારદા બેનર્જી નહીં, શારદા શું લખ્યું? શારદા મુખર્જી. ઓકે ડન, તો વાંધો નહીં. શારદા મુખર્જી કોણ છે? શારદા મુખર્જી. આ પ્રશ્ન પૂછાઈ જાય છે, વારંવાર પૂછાણો છે. તો શારદા મુખર્જી જે છે, રાણી મુખર્જી નથી કીધું, શારદા મુખર્જી કીધું છે, યાદ રાખજો. રાજ્યપાલ પ્રથમ મહિલા શારદા મુખર્જી, પણ એમ કે સીએમ એટલે કે મુખ્યમંત્રી સૌથી પહેલા મહિલા મુખ્યમંત્રી કોણ? તો કે આપણા લાડીલા એવા આનંદીબેન પટેલ. કેવા પટેલ? આનંદીબેન પટેલ, રાઈટ. ચલો બધાને ખબર હતી. હા ચાલો, તો બધા એક વખત તાળી પાડજો આનંદીબેન માટે. આગળ વધીએ. પ્રથમ મહિલા કેબિનેટ મંત્રી કોણ હતા? બંધારણમાં ભણ્યા જશો તમે કેબિનેટ મંત્રી કેને કહેવાય. ગુજરાતના હોય એવા સૌથી પહેલા કેબિનેટ મંત્રી કોણ હતા? શારદા મુખર્જી. આનંદીબેન પટેલ સારા શિક્ષક છે. સોલંકીભાઈ હું ભણ્યો નથી એટલે મને ખ્યાલ નહીં, બાકી 100% કે શું છે. વાહ ભાઈ વાહ. કોને આન્સર આપ્યો કહો સૌથી પહેલો? કોઈ ન થાય ના, આપી દીધો ને. ઇન્ડિકેટર શેઠ નહીં ભાઈ, વિજયભાઈ. ઇન્દુમતીબેન શેઠ. કોણ છે? ઇન્દુમતીબેન શેઠ. વેરી ગુડ. ઇન્ડિકેટર નહીં પણ ઇન્દુમતી. મને ખબર છે તમે ઇન્દુમતીબેન જ લખવા ગયા હતા, પણ એ ઓટો કરેક્ટ થઈ અને ઇન્ડિકેટર થઈ ગયું, રાઈટ. તો ઇન્દુમતીબેન શેઠ જે છે એ સૌથી પહેલા કેબિનેટ મંત્રી હતા. તમે ભણ્યા છો, વાહ ભાઈ વાહ, તો નસીબદાર છો. ચાલો, ગુજરાતના સૌથી પહેલા કોઈ યુનિવર્સિટીના કુલપતિ રહ્યા હોય એવા એક બેનનું નામ જણાવો. યુનિવર્સિટીના કુલપતિ આ બધી પ્રથમ પ્રથમ વાત છે, પ્રથમ મહિલાઓ વારંવાર પૂછાય છે. ઈલાબેન, ઈલાબેન. હા ભાઈ વાહ. હવે રોહિતભાઈ નો આન્સર સાચો છે અહીંયા, એ છે હંસાબેન મહેતા. કોણ છે? હંસાબેન મહેતા, રાઈટ. હંસાબેન મહેતા યુનિવર્સિટીના સૌથી પહેલા કુલપતિ બન્યા હતા. મહિલા કુલપતિની આપણે વાત કરીએ છીએ. ચાલો ત્યારે આન્સર આપો, ગુજરાતના સૌથી પહેલા મહિલા સ્નાતક કોણ હતા? ગુજરાતના સૌથી પહેલા મહિલા સ્નાતક. હંસાબેન મહેતા, યસ રાઈટ. વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. ચલો, વિદ્યા ગૌરી નીલકંઠ જે છે એ કોના પત્ની હતા? વિદ્યા ગૌરી નીલકંઠ કોના પત્ની હતા? એક સાહિત્યકારના પત્ની હતા. વિદ્યા ગૌરી નીલકંઠ, વેરી ગુડ. બસ આવા પ્રશ્ન પૂછાય ને આમ આન્સર આપો ને એટલે તમને પરાયને ઢળીને લઈ જાય. રમણલાલ નીલકંઠ, રમણભાઈ નીલકંઠ, ભંદ્રમ ભંદ્ર. ચલો,
ગુજરાત તરફથી સૌથી પહેલો પદ્મશ્રી કયા મહિલાને મળ્યો હતો? પદ્મશ્રી, પદ્મશ્રી મેળવનાર પ્રથમ મહિલા ગુજરાતી. રમણલાલ નીલકંઠ આન્સર આવી ગયો, વેરી ગુડ. યુવરાજસિંહ સોલંકી ઈસુ વડી. ઈલાબેન, વાહ ભાઈ વાહ. રશ્મિતા ગોહિલ, એક્સેલેન્ટ. અને એ છે શ્રીમતી ભાગ મહેતા. હવે આવું તમને નામ નહીં હેબ્રુ, તમને એમ છે ક્યાં ટાઈપિંગ મિસ્ટેક છે, રાઈટ? પણ આવું આન્સર છે. આરતીબેન નો આન્સર સાચો છે, અને અને રશ્મિતાનો આન્સર સાચો છે. જો કેવી મસ્ત મહેનત કરો છો તમે, આવી સારી મહેનત કરો ને, તમને પછી કોણ રોકી શકે છે? કહું છું ખરા, ઢળીને લઈ જાય કે હાલો તમારી જરૂર છે આ દેશને, બરાબર? પ્રશ્ન પૂછું તો હું તમને, પ્રથમ મેગસેસ મેળવનાર મહિલા કોણ છે? મેગસેસ એવોર્ડ મેળવનાર સૌથી પ્રથમ મહિલા ગુજરાતી કોણ છે? શ્રીમતી ભાગ મહેતા, વેરી ગુડ. જયેશભાઈ, વાહ ભાઈ વાહ. શ્રીમતી ભાગ મહેતા, બસ. ચલો, આ કદાચ નહીં આવડે તો હું કહી દઉં, આ પણ ઈલાબેન છે, પણ ઈલાબેન કેવા? ઈલાબેન ભટ્ટ છે. કેવા છે? ઈલાબેન ભટ્ટ. સૌથી પહેલો મેગસેસ મેળવનાર ઈલાબેન ભટ્ટ છે. આ બહુ સારી એવી વાત કહેવાય કે તમને આવા તથ્ય પણ આવડે છે, રાઈટ? તો ભોગેમ બહુ ખુશ હોવા. ચલો, નેક્સ્ટ જે છે એ નેક્સ્ટ આપણે વાત કરીએ, ફિલ્મ સાથે સંકળાયેલા તથ્ય. કેની સાથે સંકળાયેલા તથ્ય? ફિલ્મ સાથે સંકળાયેલા તથ્ય, રાઈટ? ચલો, એમાં પહેલો પ્રશ્ન તમને કહું છું કે ગુજરાતી પ્રથમ મૂક ફિલ્મ કઈ હતી? મૂક ફિલ્મ. ઈલાબેન, ઈલાબેન ભટ્ટ હો, મહેતા નો કરતા પાછા. વેરી ગુડ જયેશભાઈ. શેઠ સગાડસા, નરસિંહ મહેતા, રામ રાજ્ય. નરસિંહ મહેતા, નરસિંહ મહેતા ભાવનગરમાં રહેતા. હા, નરસિંહ મહેતા, વેરી ગુડ. ચલો, તો આમાં આન્સર જે છે એ મિનિમમ જોવા મળ્યો આન્સર, અને એ આન્સર જે છે એ આન્સર જોવા મળ્યો કયો? શેઠ સગાડસા સાચો આન્સર છે. કયો આન્સર છે? શેઠ સગાડસા સાચો આન્સર છે. યાદ રાખજો, ગુજરાતી ભાષાની પ્રથમ મૂક ફિલ્મ શેઠ સગાડસા છે. ચલો, ગુજરાતી પ્રથમ રંગીન ફિલ્મ કઈ છે? ગુજરાતી ભાષાની પ્રથમ રંગીન ફિલ્મ. જો પ્રશ્ન પૂછાય, શેઠ સગાડસા આવડશે હવે? આજે 12 વાગ્યા સુધી આપણે તથ્ય જ લેવાના છે, નકરા ફેક્ટ્સ જ જોવા છે આપણે. જીગીશા રાજ એમ કે છે કે સાહેબ નરસિંહ મહેતા. ઓકે, યસ સાહેબ. ધરતી કેવી હોય? લીલી હોય. લીલી એટલે કલર વાળો થયો ને, તો કે લીલુડી ધરતી. કઈ ધરતી? લીલુડી ધરતી જે છે એ ધરતી, હા, ગુજરાતની પ્રથમ રંગીન ફિલ્મ હતી, બરાબર. ગુજરાતની પ્રથમ રાજકીય ફિલ્મ કઈ હતી? ગુજરાતની પ્રથમ રાજકીય ફિલ્મ. આ બી આવડે એવું હતું, આ નહીં આવડે. લીલુડી ધરતી, યસ. ગુજરાતી ભાષાની પ્રથમ રાજકીય ફિલ્મ. નદી તંત્ર કાલે. હરિશ્ચંદ્ર નહીં આવે. ભક્ત વિદુર સાચો આન્સર છે. કયો આન્સર છે? ભક્ત વિદુર જે છે એ ભક્ત વિદુર સાચો આન્સર છે. યાદ રાખજો, આ બધા તથ્ય જે જોવો છો એ તમને બિન સચિવાલયની પરીક્ષા દેવા જાશો ને તમને ભેગા થવાના જ છે. ચલો, ગુજરાતી ભાષાની પ્રથમ ટેક્સ ફ્રી મૂવી કે જેમાં ટેક્સ ન લાગ્યો હોય એટલે કર મુક્ત મૂવી કઈ હતી? ભક્ત વિદુર સાચો આન્સર.
કંકુ કંકુ ચૌહાણ રોહિત કંકુ કંકુ ઇઝ રોંગ આન્સર લીલુડી ધરતી યસ અને કોચરા મનીષાનો સાચો આન્સર છે ને એ છે સૌભાગ્યવતી કઈ છે સૌભાગ્યવતી સાચો આન્સર છે ગુજરાતી ભાષાની પ્રથમ ટેક્સ ફ્રી મૂવી જો કોઈ હોય તો એ છે સૌભાગ્યવતી મૂવી કઈ મૂવી છે સૌભાગ્યવતી કંકુ નહીં ચંપા બેન કંકુ નહીં કંકુ એટલે પ્રથમ આંતરરાષ્ટ્રીય સન્માન પ્રાપ્ત કરનાર ગુજરાતી ફિલ્મ રાઈટ કોણ એક સેકન્ડ ચલો ત્યાં સુધી તમે આન્સર આપો હું તમને એક પ્રશ્ન પૂછી જઉં છું અને એ છે ગુજરાત પ્રથમ ગુજરાતી બોલતી ફિલ્મ ચલો યસ નરસિંહ મહેતા વેરી ગુડ પ્રથમ બોલતી ફિલ્મ જે છે એ બોલતી ફિલ્મ હતી નરસિંહ મહેતા બરાબર નરસિંહ મહેતા રાઈટ ચલો તો આ પ્રશ્ન પૂછાય ફિલ્મ માંથી મુખ ફિલ્મ કઈ શેખ સગાડસ રંગીન કઈ લીલુડી ધરતી રાજકીય કઈ ભક્ત વિદુર ટેક્સ ફ્રી સૌભાગ્યવતી બોલતી ફિલ્મ કઈ નરસિંહ મહેતા કઈ છે નરસિંહ મહેતા જ્યાં પણ રહેતા હોય ત્યાં પણ આપણે નરસિંહ મહેતા યાદ રાખવાના છે આટલું પૂછાય તો તમને આવડે કે ન આવડે વન ટુ થ્રી 123 છોકરાઓ ઓકે ચાલો હવે આપણે જોઈએ ગુજરાતમાં પ્રથમ પ્રથમ હોય ને એ આપણે પ્રથમ કરી નાખી હું તમને એમ પ્રશ્ન પૂછું કે ગુજરાત તરફથી અથવા તો ગુજરાતના હોય એવા પ્રથમ વડાપ્રધાન કોણ હતા પ્રથમ ગુજરાતી વડાપ્રધાન ઓકે પ્રથમ ગુજરાતી કાર્યકારી વડાપ્રધાન બંનેના નામ આપી દો ચલો સાથે એક તો તમે કહી દીધું એક્ઝેક્ટ સાચું છે કે મોરારજીભાઈ દેસાઈ કોણ છે મોરારજીભાઈ દેસાઈ વેરી ગુડ ચલો કાર્યકારી કોણ હતા યસ અને એ છે ગુલઝારીલાલ નંદા કોણ છે ગુલઝારીલાલ નંદા પ્રથમ કાર્યકારી વડાપ્રધાન હતા હું તમને પ્રશ્ન પૂછું કે નાયબ વડાપ્રધાન બનનાર પ્રથમ ગુજરાતી કોણ નાયબ વડાપ્રધાન બનનાર આ બધા પ્રથમ જ છે એટલે તમારે પ્રથમ જોઈ લેવાનું છે યસ અને એ છે સરદાર વલ્લભભાઈ પટેલ કોણ છે સરદાર વલ્લભભાઈ પટેલ સરદાર વલ્લભભાઈ પટેલ જે છે પ્રથમ નાયબ વડાપ્રધાન હતા ભારત વર્ષના પ્રથમ નાયબ વડાપ્રધાન છે અને યાદ રાખજો નાયબ વડાપ્રધાન નું કોઈ પદ છે નહીં આમ જોઈએ તો બરાબર બંધારણીય નથી આ ઓકે ચાલો લોકસભાના અધ્યક્ષ પ્રથમ ગુજરાતના લોકસભાના અધ્યક્ષ વાહ ભાઈ વાહ અને એ છે જીવી માવડંકર કોણ છે જીવી માવડંકર એટલે કે ગણેશ વાસુદેવ માવડંકર આમ જોઈએ તો પ્રથમ લોકસભાના અધ્યક્ષ પણ આપણે એને જ કહેશું રાઈટ વાહ ભાઈ વાહ ખૂબ સરસ ચલો આનો આન્સર આપો તો મને મજા આવે પ્રથમ રાજ્યપાલ કોણ હતા રાજ્યપાલ હું એમ નથી કેતું ગુજરાતના પ્રથમ રાજ્યપાલ તો તમે મહેંદી નવાજ જંગ કહેવાના પણ હું તમને એમ કહું છું કે પ્રથમ રાજ્યપાલ ગુજરાતી હોય અને રાજ્યપાલ બન્યા હોય એવા પ્રથમ કોણ હતા માળવંકર તો મેં નથી સાંભળ્યું પ્રિન્સિપે માવડંકર સાંભળેલું છે
ચંદુભાઈ ચંદુભાઈ વજુભાઈ વાળા, એ ભાઈ હું કરો હું કરો, ના યુપી ના નથી, ચાલો ને મધ્યપ્રદેશ ના હતા, લ્યો ને ચંદુલાલ 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 ક્યાંય નહીં આવે. હું કહી દઉં હવે, અને એ છે મંગળદાસ. કોણ છે? મંગળદાસ પકવાસા. આ ક્યાંના રાજ્યપાલ હતા? એમપી, મધ્યપ્રદેશના રાજ્યપાલ હતા. ના 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 ના, હું તો હું ન હોય સાહેબ, મને કોઈ ન બનાવે. ચલો, સુપ્રીમ કોર્ટ એટલે કે સર્વોચ્ચ અદાલત અને એના ન્યાયમૂર્તિ બનનાર પ્રથમ ગુજરાતી. યસ, અને એ છે હરિલાલ કણિયા. કોણ છે? હરિલાલ કણિયા. આ પ્રશ્ન પૂછાઈ ગયો છે 2-3 વાર. આ પ્રશ્ન પૂછાઈ ગયો છે, આ પ્રશ્ન પૂછાઈ ગયો છે, આ પ્રશ્ન, આ પ્રશ્ન, બધા પ્રશ્ન પૂછાયેલા છે જે અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ. ચલો, લશ્કરના એટલે કે ભૂમિદળ જે છે એ ભૂમિદળના સેનાપતિ હોય ને, સરસેનાપતિ જેને આપણે કહીએ, એ કોણ હતા પ્રથમ ગુજરાતી? આની એની આગળ જનરલ લાગેલો ને, હરિલાલ કણિયા. યસ, યસ, અને એ છે ફિલ્ડ માર્શલ જનરલ માણેકશા. ફિલ્ડ માર્શલ જનરલ માણેકશા. પ્રશ્ન પૂછાઈ ગયો સાહેબ 2-3 વાર, આ પ્રશ્ન પૂછાયેલો છે. ઈસવીસન 1942 હિંદ છોડો ચળવળ ચાલી હતી અને એમાં શહીદી ઓરનાર પ્રથમ શહીદ કોણ હતા? જનરલ માણેકશા. યસ, એક્સેલન્ટ. યસ, વિનોદ કિનારીવાલા. કોણ છે? વિનોદ કિનારીવાલા. વાહ ભાઈ વાહ, મજા આવી ગઈ. આટલા સરસ આન્સર આપ્યા છે, લગભગ બધા સાચા આન્સર કરી રહ્યા છો, તો સારું કહેવાય. ચલો, તો આનો આનો પણ આન્સર આપો. પ્રથમ ભારત રત્ન મેળવનાર ભારતીય નહી, ગુજરાતી. ભારત રત્ન મેળવનાર પ્રથમ ગુજરાતી. સૌથી પહેલો ભારત રત્ન કોને મેળવ્યો હતો? યસ, વિનોદ કિનારીવાલા, રાઈટ આન્સર. પ્રથમ ભારત રત્ન કોને મેળ્યો હતો? વિનોબા ભાવે ને, એ ભાઈ. યસ, હિતેશ પ્રજાપતિ કહે છે કે સાહેબ બે ને મળ્યો હતો, એક વ્યક્તિ જે છે એ વ્યક્તિ ભારતના વડાપ્રધાન હતા અને એક વ્યક્તિ નાયબ વડાપ્રધાન હતા. એકનું નામ છે મોરારજીભાઈ દેસાઈ, મોરારજીભાઈ દેસાઈ, અને બીજા જે છે એ બીજાનું નામ છે સરદાર વલ્લભભાઈ પટેલ. કોણ છે? સરદાર વલ્લભભાઈ પટેલ, રાઈટ. ચલો, તો આ ડેટા યાદ રાખજો. પ્રથમ ભારત રત્ન કે તો કોણ બનવાનું છે? મોરારજીભાઈ દેસાઈ અને સરદાર વલ્લભભાઈ પટેલ. ચલો, જ્ઞાનપીઠ એવોર્ડ સાહિત્ય સાથે સંકળાયેલો બહુ મોટો એવોર્ડ છે. હવે પ્રથમ ભારત, પ્રથમ ગુજરાતી કે જેને જ્ઞાનપીઠ એવોર્ડ મેળવ્યો હોય, એ જ્ઞાનપીઠ મેળવનાર સૌથી પહેલા ગુજરાતી કોણ હતા? જ્ઞાનપીઠ મેળવનાર પ્રથમ ગુજરાતી. યસ, અને એમનું નામ છે વાસુકી, ઉમાશંકર જોશી. કોણ છે? ઉમાશંકર જોશી. ચાલો, ઉમાશંકર જોશીનું પૂરું નામ જણાવો. ઉમાશંકર જેઠાલાલ જોશી. સાચું છે ખોટું છે આ મેં કીધું? યસ, ઉમાશંકર જેઠાલાલ જોશી. વેરી ગુડ, વેરી ગુડ, ખૂબ સરસ.
ઉમાશંકર જેઠાલાલ જોશી. વાહ ભાઈ વાહ, ચાલો ખૂબ સરસ. તો પહેલો રણજીત રામ સુવર્ણ ચંદ્રક મેળવનાર, પ્રથમ રણજીત રામ સુવર્ણ ચંદ્રક મેળવનાર. જેઠાલાલ સાચી વાત છે. ચલો હિન્ટ આપું, ચારણ કન્યા લખી છે એમને, ઝવેરચંદ મેઘાણી, પહાડનું છોરું ઝવેરચંદ, ઝવેરચંદ મેઘાણી, જેને આપણે પહાડના છોરું કહીએ છીએ, એ પહાડના છોરું ઝવેરચંદ મેઘાણી જે છે એ મેઘાણીજીને સૌથી પહેલો રણજીત રામ સુવર્ણ ચંદ્રક મેળવેલો છે. મતલબ કે પહેલો રણજીત રામ સુવર્ણ ચંદ્રક એમને મળેલો છે. તો હવે આ રણજીત રામ સુવર્ણ ચંદ્રક મહત્વતા ધરાવતો છે, તો એવો ને એવો આદિ કવિ અથવા તો આદ્ય કવિ નરસિંહ મહેતા એવોર્ડ કોને મળેલો છે? આદ્ય કવિ નરસિંહ મહેતા એવોર્ડ. ચાલો ગુજરાતીની વાત કરીએ છીએ આપણે, એટલે ભૂલથી ભૂલ કરી કઈ 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 નવું ન લઈ આવતા. રાજેન્દ્ર શાહ, ઓકે, રવજી પટેલ, વાહ ભાઈ વાહ. આદ્ય કવિ નરસિંહ મહેતા એવોર્ડ સૌથી પહેલા કોને મળેલો છે? ફિક્સ કરી દઉં, હું કદાચ તમને એમ કહું કે મહાદેવભાઈ દેસાઈ આવે તમે માનો. ઓકે, લોક કરી દો. ન માનો ને તો તમે ન માનો એવું કરાતું જ નથી ને. આદ્ય કવિ નરસિંહ મહેતા એવોર્ડ સૌથી પહેલો રાજેન્દ્ર શાહ ને મળેલ છે. કોને મળેલ છે? રાજેન્દ્ર શાહ ને મળેલ છે. ઓકે ચલો, તો તમે કોન્ફિડન્ટ છો, રાઈટ? ચલો, ગુજરાતી ભાષાનો પ્રથમ શબ્દકોશ કયો હતો? ગુજરાતી ભાષાનો પ્રથમ શબ્દકોશ ઓગણીસો 99 થી આપવામાં આવે છે. યસ, અને આન્સર તમારો એક્ઝેક્ટ સાચો છે. અને એ કોષને આપણે કહીએ છીએ નર્મકોષ. નર્મકોષ નર્મદ દ્વારા રજૂ કરેલ છે. કોના દ્વારા? નર્મદ દ્વારા રજૂ કરેલ છે. ચાલો હું તમને એમ કોઈ પ્રશ્ન પૂછું છું, ગુજરાતમાં સૌથી પહેલી ટપાલ સેવા જે છે એ ટપાલ સેવા ક્યાં ચાલુ થઈ હતી? પ્રથમ ટપાલ સેવા હું તમને સાલ આપી દઉં છું, 1838 માં શરૂ થઈ હતી. કઈ જગ્યાએ શરૂ થઈ હતી? નર્મકોષ, નર્મદ દ્વારા. વેરી ગુડ પૂજા. ખેડા, વડોદરા, અમદાવાદ? નો આઈડિયા, ગેટ આઈડિયા. સુરતમાં, વડોદરામાં, અમદાવાદમાં, ધંધુકામાં? નવું નવું લાઈવ આવો ભાઈ. અને આનો આન્સર જે છે એ છે અમદાવાદ. કયું છે? અમદાવાદ. સૌથી પહેલી આપણે વાત કરી હતી એટલે અમદાવાદ આવશે. શું આવશે? અમદાવાદ આવશે. ચલો કમ્પ્લીટ, ઓકે. ચલો તો પ્રશ્ન પૂછું છું કે પ્રથમ ટેલિફોન સેવા ક્યાં ચાલુ થઈ હતી? ફર્સ્ટ ટેલિફોન સેવા. ફેદરા નો આવે, ફેદરા સૌથી છેલ્લે ચાલુ થઈ હતી.
यस 1897 અને એ પણ અમદાવાદમાં જ ચાલુ થઈ હતી. જો આ પ્રશ્ન આવા પ્રશ્ન પૂછે ને એટલે આપણે આપણે થોડાક હેરાન થઈ જતા હોય છે, પણ હવે આ પ્રશ્ન પણ આપણે યાદ રાખી લેવાના છે કે પ્રથમ રેડિયો કેન્દ્રની શરૂઆત ક્યાં થઈ હતી. પ્રથમ રેડિયો કેન્દ્રની શરૂઆત ક્યાં થઈ હતી, ગુજરાતમાં સૌથી પહેલું રેડિયો કેન્દ્રની શરૂઆત ક્યાં થઈ હતી, સાલ આપી દઉં તમને 1939 જાઓ. અને એક મેગા સિટી છે, લખવારા જયેશભાઈ તમે થોડાક લેટ છો આન્સરમાં, પીજ ખાતે થી. જો એક પીજ આન્સર રહ્યો, ડાંગ અમદાવાદ વડોદરા. અને આનો સાચો આન્સર છે વડોદરા. કયો આન્સર છે? વડોદરા. યાદ રાખજો પીજ આન્સર આવ્યો છે, ખેડાનું પીજ આ આન્સર આવ્યો છે. હું તમને કહું હવે પ્રશ્ન પૂછાય કે સૌથી પહેલી ટેલિવિઝનની શરૂઆત ક્યાં થઈ, રાઈટ? એવું તમને પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે તમારે કહેવાનું છે પીજ ખેડા ખાતે, રાઈટ? અને 15 ઓગસ્ટ ઈસ્યુશન 1975 ની સાલમાં આ આની શરૂઆત થઈ હતી. આ પ્રશ્ન પૂછાઈ ગયો છે. ટેલિગ્રામ નહીં હોય ટેલિવિઝન કહું છું. એટલે આટલું યાદ રાખો, પ્રથમ ટપાલ સેવા યાદ રાખી લો, ટેલિફોન યાદ રાખી લો, ટેલિવિઝન યાદ રાખી લો, રેડિયો યાદ રાખી લો. ચલો ડન. ઓકે, ચલો પ્રથમ પુસ્તક ભંડાર કયું હતું, અથવા તો પુસ્તકાલય, ચાલો ને પુસ્તકાલય, ગુજરાતનું સૌથી પહેલું પુસ્તકાલય કયું હતું? સુરત ખાતે હતું. હાલો હું તમને કહી દઉં, હાલો સુરત ખાતે હતું, પણ નામ એનું કહેવાનું તમારે. અને બિલીવ મી, તમે આનો આન્સર નથી કરી શકો. હા, સુરત એ તો ખબર છે, પણ કયું? હવે નહીં, હવે નહીં, કઈ વાંધો નહીં, તો હું કહી દઉં. જૈન આનંદ પુસ્તકાલય સુરત ખાતે સૌથી પહેલું પુસ્તકાલય. જૈન આનંદ પુસ્તકાલય. ચાલો ડન. ગુજરાતી પ્રથમ વર્તમાન પત્ર કયું હતું? ગુજરાતી પ્રથમ વર્તમાન પત્ર. પ્રકાશિત થયું હતું. જૈન આનંદ પુસ્તકાલય સુરત. યસ, વાહ ભાઈ વાહ. મુંબઈ સમાચાર સાચો આન્સર છે. કયો આન્સર? મુંબઈ સમાચાર જે છે એ મુંબઈ સમાચાર તમારો સાચો આન્સર છે. એક્ઝેક્ટ કરેક્ટ આન્સર છે. ચલો પ્રથમ ગુજરાતી વર્તમાન પત્રની વાત કરી તો પત્રકારિત્વ એક એક બહુ મોટું ફિલ્ડ છે. તો એવા પ્રથમ પત્રકાર કોણ હતા? ગુજરાતી પત્રકાર, સૌથી પહેલા ગુજરાતી પત્રકાર કોણ હતા? જેની સ્થાપના કરી એના દ્વારા એ જ તે સૌથી મોટા પત્રકાર હતા. મુંબઈ સમાચાર સાચું. દોરબજી ના સાચી આ વાત સાચી છે કે ફરદૂનજી, ફરદૂનજી મજરબાન, રાઈટ? આ વ્યક્તિ જે છે એ વ્યક્તિ સૌથી પહેલા ગુજરાતી પત્રકાર હતા. પોપટલાલ નહીં આવે ના, 100% નહીં આવે પોપટલાલ. ઓકે ચાલો, તો આટલું થઈ ગયું, અહીંથી આગળ જઈએ. ઓકે, ગુજરાતનો પ્રથમ જહાજવાડો કોને સ્થાપ્યો હતો? ગુજરાતનો પહેલો જહાજવાડો. ફરદૂનજી મજરબાન. હા,
આનું નામ નહીં આવડે, પણ સારું નામ છે. નામ ક્યાંક સાંભળેલું છે? લાલચંદ હીરાચંદ, કદાચ નામ સાંભળ્યું હોય તો. સાથોસાથ એ પણ આન્સર આપી દો, ગુજરાતની પ્રથમ રિફાઇનરી કઈ છે? ગુજરાતની પ્રથમ રિફાઇનરી 1965 માં સ્થપાઈ હતી. ચલો, અને રિલાયન્સે આને લીઝ પર લીધેલ છે એ પણ તમને કહી દઉં. યસ યસ યસ, લાલચંદ નહીં, વાલચંદ. વેરી ગુડ, કોયલી સાચો આન્સર છે. કયો આન્સર છે? કોયલી. હા, કોયલી જે છે એ કોયલી સાચો આન્સર છે. આ પણ પ્રશ્ન પૂછાઈ ગયો છે કે ગુજરાતની પ્રથમ સહકારી દૂધ ઉત્પાદક મંડળી, સહકારી દૂધ ઉત્પાદક મંડળી. એ કઈ છે? સુરતની છે. લ્યો ને, 1939 ની વાત છે. અમૂલ, 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 અમૂલ. અને એનો આન્સર છે 84. આન્સર શું છે? 84, રાઈટ. ઓકે, ગુજરાતી પ્રથમ ઇકો વિલેજ, આ પ્રશ્ન પૂછાઈ ગયો છે. ગુજરાતી પ્રથમ ઇકો વિલેજ, મેથાણ. વેરી ગુડ, ધનબાદ. ઓકે, મીઠા. ઓકે, ધજગામ કોકે કીધું જીતુભાઈ. અને સાચો આન્સર જે છે એ સાચો આન્સર કઈક એવો જ છે, અને એ આન્સર છે ધજગામ. ગુજરાતનું પ્રથમ ઇકો વિલેજ ધજગામ કરવાનું છે. કયું કરવાનું છે? ધજગામ કરવાનું છે, ધજગામ કરવાનું છે. હજી તમને કહું છું, ફરી એક વખત, ધજગામ કરવાનું છે. ક્યાં આવશે? સુરતમાં આવશે, માંડવી સુરત ખાતે. ક્યાં? સુરતનું માંડવી છે ને, એમાં આવશે ધજગામ. તો આ પાંચ ફેક્ટ એવા છે જે તમારે યાદ રાખવાના છે. સૌથી પહેલું ઇકો વિલેજ ધજગામ છે. પ્રથમ સામૂહિક બાયોગેસ, બાયોગેસ પ્લાન્ટ ક્યાં છે? સામૂહિક બાયોગેસ પ્લાન્ટ. અને જરા પણ રમત સ્વરૂપે ન લેતા, બધું બહુ પૂછાય છે, આ બધા પ્રશ્ન પૂછાતા હોય છે. હવે સાચો આન્સર મેથાણ, રાઈટ, પાટણ, મેથાણ. ચલો, તો આપણને ખબર પડી ગઈ, સમૂહ બાયોગેસ પ્લાન્ટ કીધો તમને ખબર પડી ગઈ. પણ એમ પ્રશ્ન પૂછે કે પ્રથમ ગોકુળિયું ગામ કયું છે? પ્રથમ ગોકુળિયું ગામ. ગાંધીનગરમાં છે. સિદ્ધપુર, મેથાણ નહીં. રાયસણ. કેવું આન્સર છે? રાયસણ. યાદ રાખજો, ફરી આ પ્રશ્ન પૂછાય, ફરી આ ફેક્ટ પૂછાય, તો હવે પૂછાય ને આપણને ન આવડે તો આપણાથી મૂર્ખ કોઈ ન હોઈ શકે, આપણા જેવું મૂર્ખ કોઈ ન હોઈ શકે. ચલો, આવું આવું એક બીજું છે. જો અહીંયા ઇકો વિલેજ છે, તો અહીંયા જે પ્રશ્ન પૂછું છું એ છે બાયો વિલેજ. પ્રથમ બાયો વિલેજ કયું છે? ગુજરાતનું પ્રથમ બાયો વિલેજ કયું છે? વિશુભાઈ પટેલ. ચલો, હું તમને કહી દઉં, પોરબંદર જે છે એ પોરબંદરમાં આવેલું છે. ચલો, યસ, અને એ છે પોરબંદરનું મોછા. કયું છે? પોરબંદરનું મોછા. હવે તમે મને કયો, આ પ્રશ્ન પૂછાયો છે, 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 સાહેબ વારંવાર આ તમે ફેસ કરશો.
આ પ્રશ્ન વારંવાર પૂછાતા તમને જોવા મળશે. જેમ કે હજી છે કે ગુજરાતનો પ્રથમ પાતાળ કૂવો ક્યાં, તો કે મહેસાણામાં હતો. ક્યાં હતો? મહેસાણામાં હતો, રાઈટ. તો આવા પ્રથમ પ્રથમ હોય ને એમાં ખાસ આ ફેક્ટ જે વારંવાર પૂછાતા હોય, આપણને ખબર પડી ગઈ હોય અને છતાંય આપણને ન આવડે ને ત્યારે આપણને તકલીફ પડે. ચલો જયારે થોડાક વારસામાં જઈએ અને તમને ગમે એવું કંઈક ભણીએ, અને એ છે ગુજરાતના મહેલો. કોણ મને કહે છે ગુજરાતના જાણીતા મહેલો? બધા જ આવડશે બધાને. હું લખવા માંડું છું, તમે આન્સર આપવા માંડજો. તમારે આન્સર લખવાનું, જેમ કે હું કહું આઈના મહેલ ખાલી જગ્યા, લક્ષ્મી વિલાસ પેલેસ આ જગ્યાએ, સાથે લખવાનું છે ખાલી વડોદરા, ખાલી ફલાણું, ખાલી ઢોકળું, એમ નથી લખવાનું. ઓકે, ચલો હું તમને પહેલો પ્રશ્ન પૂછું છું, એ છે આઈના મહેલ. બીજો છે લક્ષ્મી વિલાસ પેલેસ, ત્યારબાદ છે પ્રતાપ વિલાસ પેલેસ, ત્યારબાદ છે મકરપુરા પેલેસ, ત્યારબાદ છે બાલારામ પેલેસ. જો કરવા માંડે ને, ભૂજ 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 વડોદરા વડોદરા નહીં. આન્સર આપ્યો ચૌહાણ રોહિત, એવી રીતના આન્સર આપવાનો હતો. નો માને ને પણ ચલો કઈ વાંધો નહીં. આઈના મહેલ ક્યાં આવેલો છે? આઈના મહેલ આવેલો છે ભુજમાં. લક્ષ્મી વિલાસ પેલેસ ક્યાં છે? એ છે વડોદરામાં. વારંવાર પૂછાય છે પ્રતાપ વિલાસ પેલેસ ક્યાં છે? તો કે એ પણ વડોદરામાં છે. વડોદરા એટલે કે મહેલોનું શહેર. આમ જોઈએ તો સૌથી મોટો મહેલ પણ ત્યાં જ છે સાહેબ. આ મહેલને વિશ્વનો સૌથી મોટો મહેલ માનવામાં આવે છે. ત્યારબાદ છે મકરપુરા મહેલ, એ પણ ક્યાં છે? એ પણ વડોદરા ખાતે જ છે. બાલારામ પેલેસ ક્યાં છે? તો કે બાલારામ ખાતે. કઈ જગ્યાએ? તો કે આ તમને જોવા મળશે બનાસકાંઠામાં. ક્યાં જોવા મળશે? બનાસકાંઠામાં. વેરી ગુડ. ચલો પતઈ રાજાનો મહેલ, પતઈ રાજાનો મહેલ, ત્યારબાદ તમને કહું પદ્મવિલાસ પેલેસ, પદ્મવિલાસ પેલેસ. આનો આન્સર આપો, આ બે નો. પતઈ રાજાનો મહેલ પાવાગઢ. અચ્છા એવું છે, પાવાગઢમાં આવે. ફાઈનલ લોક કરી દઉં, પણ હું ચાંપાનેર કહીશ, પાવાગઢ નહીં કહું. હું શું કહીશ? ચાંપાનેર ખાતે. યસ 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 યસ. પદ્માવિલાસ પેલેસ જે છે કઈ જગ્યાએ આવેલો છે? 1000 બારી વાળો મહેલ જ્યાં છે એવું રાજપીપળા ખાતે આવેલો છે. ક્યાં આવેલો છે? રાજપીપળા ખાતે આવેલો. ચલો ચાંદા સૂરજ મહેલ ક્યાં આવેલો છે? ઓકે, ચાંદા સૂરજ મહેલ મહેમદાબાદ ખાતે છે. ક્યાં છે? મહેમદાબાદ ખાતે. વેરી ગુડ, મહેમદાબાદ ખાતે આવેલો છે. ચલો ત્યાંથી આગળ વધીએ, બીજા પેલેસની આપણે વાત કરીએ. અને હું તમને કહું, કયો પેલેસ કહું? શારદાબાગ પેલેસનો આન્સર આપો. ચલો શારદાબાગ પેલેસ, શરદ બાગ કયો તો એ વાંધો નહીં આને. પછી રાવ પ્રાગજી મહેલ, પછી વિજય વિલાસ પેલેસ, પછી રાણક દેવીનો કિલ્લો, રાણક દેવીનો મહેલ, આટલાના આન્સર આપો. ચલો શરદબાગ પેલેસ ભુજ. વેરી ગુડ. ચલો પ્રાગ પેલેસ, શરદબાગ પેલેસ ભુજ. વેરી ગુડ, વેરી ગુડ. પિયુષ ટંડેલ કચ્છ ભુજ. પ્રાગ મહેલ પણ ભુજ ખાતે. ઓકે, વિજય વિલાસ પેલેસ કઈ જગ્યાએ છે? રાણક દેવી રાજકોટ.
ઉપરકોટ, ઓકે જુનાગઢ, વેરી ગુડ. ચલો આનો પણ આન્સર જુનાગઢ આવી ગયો, સાચો આન્સર આવી ગયો. વિજય વિલાસ પેલેસ ક્યાં છે? માંડવી ખાતે. ક્યાં આવેલો છે? માંડવી ખાતે. ચાલો મને કહેશો નીલમબાગ પેલેસ ક્યાં આવેલો છે? નીલમબાગ પેલેસ. ઓકે વેરી ગુડ. નીલમબાગ પેલેસ ભાવનગર ખાતે આવેલો છે. ક્યાં આવેલો? અમર પેલેસ ક્યાં આવેલો છે? આ પૂછાયેલો છે, અમર પેલેસ પૂછાયેલો છે. વેરી ગુડ. વાંકાનેર ક્યાં છે? વાંકાનેર કે છે ને કે મચ્છુ કાંઠે મોરબી વચમાં વાંકાનેર, એ વાંકાનેર છે. ચલો તો હવે આપણે આસ્થા કેન્દ્ર વિશે સમજીએ. આસ્થા કેન્દ્ર એટલે શું ઓળી? તીર્થ સ્થળો વિશે, સંપ્રદાયો વિશે, રાઈટ. અને એ સંપ્રદાયો જે છે એ સંપ્રદાયોના કઈ જગ્યાએ કયા કયા મંદિર તીર્થ સ્થળો આવેલા છે એ તીર્થ સ્થળો વિશે આપણે વાત કરીએ. ઓકે તો સૌથી પહેલા આપણે ગુજરાતના તીર્થ સ્થળોમાં જવાના છીએ. જીપીએસસીમાં પણ આ તીર્થ સ્થળો જે છે તીર્થ સ્થળોનું એક ટોપિક હોય છે અને પૂછાતો હોય છે. તો ઇફ યુ આર પ્લાનિંગ ફોર જીપીએસસી એમાં પણ આ કદાચ તમને પ્રશ્ન, આ આખે આખા જે આપણે પ્રશ્ન આન્સર કરી રહ્યા છીએ ક્વેશ્ચન આન્સર ક્યાંક કામ લાગે. પહેલો પ્રશ્ન જે છે એ તમને આપણે જે વાત કરીશું એ હિન્દુ ધર્મ સ્થળો વિશે વાત કરીશું, તીર્થ સ્થળો વિશે આપણે વાત કરીશું. બધા જ ધર્મને આપણે જોશું અને વારાફરતી વારા એમના ધર્મ સ્થળો વિશે આપણે વાત કરીશું, તીર્થધામો વિશે આપણે વાત કરીશું. ચલો પહેલો પ્રશ્ન તમને કહું છું, બધાને આવડે છે છતાં પણ તમને કહું, એક ઉખાણા સ્વરૂપે આ મંદિર ગીર સોમનાથ જિલ્લામાં આવેલું પ્રભાસ પાટણ ક્ષેત્રમાં છે કે જે ભારતના 12 જ્યોતિર્લિંગ પૈકીનું એક છે. હવે આનું નામ આપો. બધાને ખબર છે કે સોમનાથ, પણ યાદ રાખજો આ સોમનાથ મંદિરનું નામ આપણે યાદ રાખવાનું છે અને એ છે કૈલાસ મહામેરુ પ્રસાદ. શું છે? કૈલાસ મહામેરુ પ્રસાદ, રાઈટ. આ યાદ રાખજો. ડન. તો સોમનાથ જે છે સોમનાથ આપણને ખબર પડી ગઈ. ચલો હજી એક ઉખાણું પૂછું કે હું ગીર સોમનાથ જિલ્લામાં આવેલું છું અને હું ગુપ્ત પ્રયાગ રાજજીનું પ્રાચીન મંદિર છું. ચલો ચલો જલ્દી. નાય ગુપ્ત પ્રયાગ ખુદ કાશી ન આવે, ગુપ્ત પ્રયાગ ખુદ ક્યાં આવેલું છે? ગીર સોમનાથમાં આવેલું છે. આ ક્યાં આવેલું છે? ગીર સોમનાથમાં આવેલું છે. ચલો ના કાશી નહી. ચલો એક જગ્યા એવી છે જ્યાં ગુજરાતનું સૌથી મોટું શક્તિ મંદિર જેને આપણે કહીએ છીએ એવું મંદિર આવેલું છે. એનો મતલબ કે 51 શક્તિપીઠો પૈકી સૌથી મોટી શક્તિપીઠ ત્યાં છે. એ શક્તિપીઠ કઈ જગ્યાએ છે, કયા જિલ્લામાં છે, શું નામ છે? યસ, અંબાજી. અને આ અંબાજી બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે. ક્યાં આવેલું છે? બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે. ચલો પછી તમને કહું તો શામળાજીનું મંદિર બધાને ખબર છે. ત્યારબાદ બહુચરમાની વાત કરું તો એ તમને ખબર છે. તો હિન્દુ ધર્મ સ્થળો જે છે એ ધાર્મિક સ્થળો તમને ખબર છે. આપણે સીધે સીધા
બીજા ધર્મને આપણે જાણીએ? ઓકે, ચાલો તમારે મને આન્સર આપવાનો છે, એને ઓળખી પાડવાનું છે કે શેની આપણે વાત કરીએ છીએ. અને સૌથી પહેલી વાત છે ભોયણીની. તો આ ભોયણી જે છે એ કઈ જગ્યાએ આવેલું છે અને કયા ધર્મ સાથે સંકળાયેલું છે? ચલો ચલો જલ્દી. ઓકે, પહેલો આન્સર આવી ગયો મહેસાણામાં. વેરી ગુડ. ચલો, પારસી ખોટું. ચલો, જૈન તીર્થ છે, તીર્થ સ્થળ છે, એ પણ સમજાઈ ગયું. હાલો, હવે અહીંયા કોણ બિરાજમાન છે? યસ, 19મા તીર્થંકર જેનું નામ છે મલ્લીનાથ. અહીંયા મલ્લીનાથજી જે છે એ મલ્લીનાથજી બિરાજમાન છે. ઓકે, તો આ ભોયણી આપણને નહોતી ખબર. ચલો હું તમને પ્રશ્ન પૂછું છું. કોઠારા, કોઠારા, આ કોઠારા કયા ધર્મ સાથે સંકળાયેલું છે? મલ્લીનાથ. વેરી ગુડ. ચલો, બે આન્સર આવી ગયા. પહેલો આન્સર આવી ગયો જૈન અને બીજો આન્સર આવી ગયો કચ્છ ખાતે. ક્યાં આવેલો છે? કચ્છ ખાતે આવેલું છે, રાઈટ. ચલો, અહીંયા કોની પ્રતિમા છે કોઈ કહેશો મને? જૈન. ઓકે, ત્રિપુકારા, ત્રુપિકા, કચ્છ, કચ્છ. વેરી ગુડ. ચલો હું તમને કહી દઉં, શાંતિનાથની. કોની નાથની? શાંતિનાથ જે છે એ શાંતિનાથની અહીંયા પ્રતિમા છે, રાઈટ. ચલો આન્સર આપો ભદ્રેશ્વર. ભદ્રેશ્વર કયા ધર્મ સાથે સંકળાયેલું છે? ભદ્રેશ્વર. ઓકે, પહેલો આન્સર આવી ગયો ને એ છે જૈન. ક્યાં આવેલું છે? તો કે કચ્છ. આ બે કોમન થઈ ગયા. હવે આગળ શિવ નહીં આવે. ભદ્રેશ્વર મુખ્ય ધર્મ સ્થળ કયા ધર્મ માટે જાણીતું છે? જૈન માટે. ઓકે, ડન. ચલો, અને અહીંયા મહાવીર સ્વામી જે છે ને, મહાવીર સ્વામીની ખાસ મૂર્તિ અહીંયા છે ભદ્રેશ્વર ખાતે. ઓકે, તો યાદ રાખજો આટલું. ચલો, તો ભોયણી ખબર પડી ગઈ. હવે તમને તારંગા પૂછું, તમને આવડવાની જ છે ને. એક 31 શિલામાંથી કંડોરાયેલી ભગવાન અજીતનાથ જે છે એમની મૂર્તિ આપણને અહીંયા જોવા મળશે. પણ કદાચ શંખેશ્વર ખબર નહીં પડે. શંખેશ્વર આન્સર આપો. ચલો, શંખેશ્વર કઈ જગ્યાએ? ચગડુશાનું ગામ. વેરી ગુડ. વેરી ગુડ. શંખેશ્વર પાટણમાં આવેલું છે. ક્યાં આવેલું છે? પાટણમાં. અને અહીંયા પાર્શ્વનાથનું મંદિર છે. કેનું મંદિર છે? જૈન. યસ, પાર્શ્વનાથ. વેરી ગુડ, વેરી ગુડ, ખૂબ સરસ. ચાલો, ઘણા લોકોના આન્સર એકદમ કરેક્ટ આવે છે. કદાચ આનું નામ નહીં ખબર. શેરશાહ. શેરશાહ જે છે એ કેના સાથે સંકળાયેલું છે અને કયા જિલ્લામાં છે? આ ખાલી જિલ્લો કહી દો ને તોય મજા આવશે. મેં ભણાવી દીધું છે તમને. ઓકે, પહેલા તો ખબર પડી ગઈ જૈન. ચલો, બીજું શેરશાહ સુરી નહી. ગાંધીનગર. વેરી ગુડ, ગાંધીનગરમાં આવેલું. ચલો, હવે તમે કયો, સેના માટે મતલબ કે કયા ભગવાન માટે જાણીતું છે? સોલંકી પાટણમાં આવશે. પાટણમાં નહીં આવે, સોરી, ગાંધીનગરમાં આવશે. પાટણ કેમ કરો છો? સોલંકી ચિરાગ. ગાંધીનગરમાં આવશે. અહીંયા પાર્શ્વનાથની મૂર્તિ છે. કેની મૂર્તિ છે? પાર્શ્વનાથની સાથે સાથે શ્રી પદ્માવતીની મૂર્તિ છે અહીંયા, રાઈટ. જૈન સાધ્વીની આપણે વાત કરીએ છીએ, રાણી પદ્માવતીની વાત નથી કરતા. ચલો આન્સર આપો. પાનસર જે છે એ પાનસર કયા ધર્મ સાથે સંકળાયેલું છે?
પાનસર કલોલ માં આવ્યું. ઓકે, જૈન તીર્થ સ્થળ ક્યાં આવેલું છે? ગાંધીનગર માં તે આ પણ આવેલું છે. અને અહીંયા ભગવાન ધર્મનાથજી છે એ ધર્મનાથજીનું સ્થાનક આવેલું છે. કોનું સ્થાનક આવેલું છે? ભગવાન ધર્મનાથજીનું સ્થાનક આવેલું છે. તમને હઠી સિંહના દેરા પૂછું તમને આવડે કે નહીં? કે સાહેબ અમદાવાદ શહેર છે ને એમાં એક જૂનું એક જૈન મંદિર છે અને એ જે જૈન મંદિર છે એમાં પણ ધર્મનાથજીનું તે સ્થાનક આપણને જોવા મળશે. તો શેરીસા જોયું, પાનસર જોયું, મહુડી બધાને ખબર છે, શંખેશ્વર ખબર પડી ગઈ. આ જૈન તીર્થો તમને પૂછાય એટલે આમાંથી ક્યાંક આટલામાં જ પૂછાય, રાઈટ? પછી એક સંપ્રદાય અને એનું નામ છે સ્વામિનારાયણ સંપ્રદાય. તો એ સ્વામિનારાયણ સંપ્રદાય જે છે એ સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોની વાત કરો. ચલો, એમાં તમને સૌથી પહેલો પ્રશ્ન છે વડતાલ. આ વડતાલ જે છે એ વડતાલનું મહત્વ શું છે અને ક્યાં આવેલું છે? ઓકે, બે શબ્દ તમારે યાદ રાખવાનું છે. એક છે બોચાસણ, રાઈટ, અને એક છે વડતાલ. આ વડતાલ જે છે એ વડતાલ આણંદ જિલ્લામાં છે. કેમાં છે? આણંદ જિલ્લામાં, રાઈટ. અને બોચાસણ પણ કેમાં છે? એ પણ આણંદ જિલ્લામાં છે. કયા જિલ્લામાં છે? આણંદ જિલ્લામાં છે. બંને આણંદ જિલ્લામાં છે અને બંને સ્વામિનારાયણ ધર્મના તીર્થ સ્થળો છે. પણ બોચાસણ જે છે એ બોચાસણ ખાસ કરીને યાદ રાખવાનું કે શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામી સંસ્થા છે ને એનું મુખ્ય મથક છે, રાઈટ. કઈ સંસ્થા? અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા. એનું મુખ્ય મથક છે બોચાસણ. બીએપીએસ, વેરી ગુડ. ચલો હવે કહો અક્ષરધામ. આ અક્ષરધામ જે છે એ અક્ષરધામ ક્યાં આવેલું છે? બધાને ખબર સાહેબ ગાંધીનગરમાં આવ્યું છે, અક્ષરધામમાં હુમલો થયો હતો, સ્વામિનારાયણ સંપ્રદાય સાથે સંકળાયેલું છે. સાળંગપુરની વાત કરું તો સાળંગપુર પણ તમને ખબર છે કે સાળંગપુર જે છે એ બોટાદ જિલ્લામાં આવેલું છે. કયા જિલ્લામાં આવેલું છે? બોટાદ જિલ્લામાં. સ્વામિનારાયણ સંપ્રદાય સાથોસાથ અહીંયા સારંગપુર દાદા એટલે કે હનુમાનજી દાદા જે છે એ હનુમાનજી દાદા પણ બિરાજમાન છે. ત્યારબાદ વાત કરી ગઢડા, તો આ ગઢડા જે છે એ ગઢડા પણ બોટાદનું જ છે. બોટાદમાં સ્વામિનારાયણ સંપ્રદાય જે છે એ સંપ્રદાયના ઘણા ખરા મંદિરો છે અને એમાં બોટાદને આ ઘેલો નદીના કિનારે ગઢડા જે છે સ્વામીના ગઢડા જેને આપણે કહીએ છીએ એ ગઢડાની આપણે વાત કરીએ છીએ 100%. પણ આ કદાચ ન ખબર પડે, સોખડા. ઓકે, સોખડા. તો લોકોને ખબર તો પડે છે કે સાહેબ વડોદરામાં આવેલું છે. ક્યાં આવેલું છે સોખડા? વડોદરા જિલ્લામાં. સોખડા ગામ જે છે એ પણ બીએપીએસ સંસ્થાનું એક સ્થળ છે. કોનું છે? એ પણ બીએપીએસનું છે, રાઈટ. ચલો તો એ વાત કરીએ આપણે સોખડાની. ચલો હું તમને પ્રશ્ન પૂછું પછી સ્વામિનારાયણ સંપ્રદાયમાં આટલા ઘણા. ચલો હવે વાત કરીએ આપણે મુસ્લિમ સંપ્રદાયની. કોની વાત કરવાની છે? મુસ્લિમ સંપ્રદાયની. મુસ્લિમ સંપ્રદાયમાં હું તમને કહું છું, તમારે ખાલી આન્સર આપવાનું છે કે મહેસાણા જિલ્લો છે અને એ મહેસાણાના ઉનાવા ખાતે એક દરગાહ આવેલી છે, એક ઓલિયા પુરાતન દરગાહ છે. આ નામ જણાવો, કઈ દરગાહ છે? મહેસાણા જિલ્લામાં એક ઓલિયા પુરાતન દરગાહ આવેલી છે, ઉનાવા ખાતે. યસ, અને એ છે મીરાદાતાર. કઈ છે? મીરાદાતાર, હજરત સૈયદ અલી. ઓકે, ચલો તમને એમ પ્રશ્ન પૂછું કે દાતાર ક્યાં આવેલ છે? દાતાર, અને આ દાતાર કયા ધર્મ સાથે સંકળાયેલ છે? મીરાદાતાર ની વાત કરીએ, દાતાર ની વાત કરીએ.
યસ, અને એ છે જૂનાગઢમાં. કઈ જગ્યાએ? જૂનાગઢ જે છે એ જૂનાગઢમાં દાતાર જે છે ને, નથી કેતા ગરવો, દાતાર, ગિરનાર. એ દાતાર ખાસ કરીને યાદ રાખવાનું છે કે અહીંયા એક દરગાહ છે અને એ છે જમિયલસા પીરની દરગાહ. કેની દરગાહ? જમિયલસા પીર જે છે એ જમિયલસા પીરની દરગાહ જે છે એ અહીંયા આપણને જોવા મળશે. ઓકે, ચલો નેક્સ્ટ. તમને દોલમાલ આ કદાચ નહીં સાંભળ્યું હોય. દોલમાલ, દેલમાલ, સોરી, દેલમાલ. ઓકે, વેરી ગુડ. પાટણ, ઠીક છે. પાટણ ખબર પડી ગઈ. પાટણમાં શું? પાટણ ફિક્સ ફિક્સ. પણ પાટણમાં કઈ દરગાહ આવી રહી છે? હસન પીરની દરગાહ. કેની દરગાહ છે? હસન પીરની દરગાહ આવેલી છે. ચલો, હજી હજી એક હજી એક ગામ એક એક તર સ્થળનું નામ દો. એનું નામ છે સેલાવી. હા, હજીનું એ કહી દીધું. અહીંયા દાઉદી વોરા કમ્યુનિટી છે ને, દાઉદી વોરા કમ્યુનિટીની દરગાહ અહીંયા અહીંયા આપણને જોવા મળશે મહેસાણામાં. હા, પાટણમાં નહીં આવે, એ મહેસાણામાં આવશે. ચલો, તો આ હતા મુસ્લિમ તીર્થસ્થળો જે પૂછાતા હોય છે વારંવાર. ચલો હું તમને કહું પારસી તીર્થસ્થળો, જે બહુ ઓછા છે અને પૂછાય ને આપણને હેરાન કરી નાખતા હોય છે. એ પૈકીનું એક છે, એ છે ઉદવાડા. બધાને ખબર છે, રાઈટ, કે સાહેબ વલસાડ જિલ્લો, અને એ વલસાડ જિલ્લામાં પારસીઓના કાશી તરીકે ઓળખાતું કોલક નદીના કિનારે આવેલું ઉદવાડા જે છે એ વસેલું છે. આ તો છે બહેરામ માટે જાણીતું છે, એમનો જે પવિત્ર અગ્નિ છે એના માટે આ જાણીતું છે, રાઈટ. સોલવી પાટણ, ફિક્સ કયો છો? ફાઇનલ કયો છો તમે? મારી પાસે જે ડેટા છે એમાં મહેસાણા બતાવ્યું છે. વેટ, લેટ મી ચેક દેન. સેલાવી પાટણ જિલ્લાની કુલ ચેપગ્રસ્ત દર્દીઓને પાટણ જિલ્લો. ઓકે ઓકે, યસ. સેલવી અથવા તો સેલાવી ચાણસ્મા તાલુકામાં આવેલું એક ગામ છે. ડન ડન ડન. તો સેલાવી જે છે એ સેલાવી ક્યાં છે? પાટણ, પાટણમાં આવશે. કેમાં આવશે? મહેસાણામાં નહીં આવે. ઓકે, ચલો. આનું આ આ બધાને ખબર છે, ઉદવાડા ખબર છે. ઉદવાડામાં કોઈને ઇશ્યુ છે નહીં. પારસીઓમાં એક ઉદવાડા યાદ રાખો, સંજાણ યાદ રાખો, આ બે બે પૂછાય છે બરાબર. પણ યહૂદી પૂછાય ને તો યહૂદીમાં આપણને તકલીફ થાય છે. યહૂદીનું એક જ પૂછાય છે ને એ છે ખમાસા.
આ પૂછાય છે આપણને નથી આવડતું. યસ, એકમાત્ર પ્રાર્થના ગૃહ જેને આપણે સિનેગોગના નામે ઓળખીએ છીએ અમદાવાદ, ખ્યાલ છે? અમદાવાદ સિનેગોગ કહેવાય આને. સિનેગોગ એટલે આપણે પ્રાર્થના સ્થળ, રાઈટ? ઓકે, ચલો. તો હવે એવું ને એવું ખ્રિસ્તી ધર્મની આપણે વાત કરીએ કે ખ્રિસ્તી ધર્મ જે છે એ ખ્રિસ્તી ધર્મમાં એક શબ્દ સાંભળ્યો હશે, ખંભોળજા. ક્યાં આવેલું છે? યસ, અને એ છે આણંદ જિલ્લામાં. આણંદ જિલ્લામાં નિરાધારોની માતાનું મંદિર છે. નિરાધારોની માતા, રાઈટ? આવું આવું એક બીજું ધર્મસ્થળ પણ છે જે પણ બહુ પૂછાય છે, અને એક છે નિષ્કળંક, નિષ્કળંક ધામ. નિષ્કળંક મહાદેવ મંદિર ગોપનાથની વાત નથી, આ છે નિષ્કળંક ધામ જે વડોદરા ખાતે આવેલું છે, રાઈટ? અને ખ્રિસ્તી ધર્મનું આ એક ધર્મસ્થળ છે. પિયુષભાઈ આવો, બધા જાય જ છીએ, હું જાઉં છું. કાલે મળીશું પાછા આવી રીતના. આપણે કાલે આપણે થોડા વહેલા મળીશું, 9:30 વાગે મળીશું, 9:30 કલાકે, અને આપણે 12 વાગ્યા સુધી ભણીશું. કાલે પણ આપણે ફેક્ટ્સ જ લેશું, ગુજરાતના બધા ફેક્ટ્સ કાલે ખતમ થઈ જશે. આવા ટૂંકમાં જીઓગ્રાફી ને રિલેવન્ટ હોય એવા. મજા આવી? ઓકે, ચલો ધેન, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ. ઇફ યુ હેવ એની ક્વેશ્ચન, જો તમે તમારો કોઈ પણ પ્રશ્ન હોય, આજે નહીં, આજે હવે નથી લઈ શકાય એમ, કાલે જ્યારે આપણે મળીએ, કાલે 9:30 વાગે 9:30 કલાકે આપણે ભેગા થશું, ત્યારે તમે મને ક્વેશ્ચન દઈ દેજો, આપણે ક્વેશ્ચન સોલ્વ કરશું, રાઈટ? અને એક ચેનલ છે જેનું નામ છે ગુજરાત 360, ગુજરાત 360, બધાને ખબર છે, તમે તો છો જ, પણ સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી દેવાની છે તમારે, રાઈટ? અને જો કદાચ તમે અનએકેડમી સબસ્ક્રિપ્શન પરચેસ કરવા માંગો છો, એઝ એ 10 મારો કોડ છે, યુઝ ધીસ કોડ, અને આ કોડ યુઝ કરી અને તમે પ્લસમાં આવી જાઓ જલ્દીથી, જેથી કરીને આપણે પ્લસમાં ભણવા લાગીએ. પ્લસમાં ડિસેમ્બર મહિનાની 10 તારીખથી હું એક બેચ કોર્સ લોન્ચ કરવા જઈ રહ્યો છું, જેમાં સાયન્સ એન્ડ ટેક હું ભણાવીશ, જેમાં હું આર્ટ એન્ડ કલ્ચર હું તમને ભણાવીશ, અને જીઓગ્રાફી ભણાવીશ. બસ, જો નોટ્સ બનાવી હોય, નથી બનાવી તો બનાવી લેજો, અને બનાવી હોય તો બિફોર સ્લીપ, સૂતા પહેલા એક વખત આ આખી નોટ્સને ફરી એક વખત જોઈ લેજો મસ્ત રીતના, જેથી કરીને જેટલું આપણે ભણ્યા છીએ ફરી એક વખત રિવિઝન થઈ જાય. કાલે જ્યારે લેક્ચરની શરૂઆત થાય એની પહેલા 10 મિનિટનો ટાઈમ કાઢી અને એ નોટને જોઈ લેજો. બિલીવ મી, તમે કોઈ દિવસ ભૂલશો નહીં, ક્યારેય તમે ભૂલવાના છો નહીં, રાઈટ? ચલો મળીએ પછી. ઓકે, ચલો બાય બાય.